ઓકે ચલો ઇવનિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો ઓકે ઝડપથી આપણે ફટાફટ ધડબડાટી આવી જાઓ લાઈવ ઓકે અને ધબધબાટી બોલાવવાની છે ભાઈ આજના સેશનની અંદર ઓકે ચલો ઝડપથી ધડબડાટી આજે ભાઈ ઓકે ટેન્શન લીધા વગર સીધી ઓકે ચાલો જલ્દી પેલા લાઈવ આવી જાય બધા જ લોકો મિત્રો પેલા તો લિંક ને શેર કરી દેશે ઓકે અને આમ જોવા જઈએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આજે શુભ શરૂઆત હશે શું કામ શુભ શરૂઆત હશે એનું કારણ હું તમને કહેવા જઈ રહ્યો છું કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમ કેતા છે જિંદગીમાં પહેલી વાર બેંકનો વિચાર કર્યો અમે તો वो काम खबर कारण के गुजराती में आवे इतना माटे ओके okay? चलो ओके okay. चलो <laughs> तुमने खबर पढ़ी ही लागे है <laughs> चलो थैंक यू थैंक यू सो मच बराबर ओके okay. कार्तिक सिंह थैंक यू सो मच मिशा चौहान यस yes, ओके okay. वर्षा आहिर बराबर चलो यस थैंक यू थैंक यू थैंक यू थैंक यू विद्यार्थी मित्रों चलो किरण बार्गी ओके थैंक यू થેન્ક યુ મિત્રો અચ્છા દોસ્તો આજનો જે સેશન છે એ સેશનમાં પેલી શરૂઆતની દસ મિનિટ સુધી તમારે મારી વાતને સમજવાની છે એક વખત એ વાત સમજાય બરાબર પછી આપણે ક્યારે રિપીટ કરવાની જરૂર નહીં પડે ઓકે હેપી બથ ડે મેથ ભાઈ સરસ સરસ ઓકે ચાલો ભાઈ બહુ બધા વિદ્યાર્થી મિત્રો આવ્યા છે બધાના નામ લેવા તો દોસ્તો અશક્ય છે પણ હા દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ આભાર બરાબર ઓકે આવી જ રીતે મિત્રો તમારો શું કહેવાય કે વિદ્યાર્થી તમારો સ્નેહ અમને મળતો રહી ઓકે અને અમને આવા અવનવા કામ કરવા માટે આગળ પ્રેરિત કરે એ બદલ બરાબર બસ એવી જ આશા રાખું છું અને આજના દિવસ માટે તમારા માટે પણ એક પ્રાર્થના કરીશું બરાબર કે તમારી જે મહેનત છે દોસ્તો એ મહેનત ક્યારેક તમને ભવિષ્યમાં રંગ લાવે અને આ દુનિયાની અંદર એવી કોઈ અગર પરમ કૃપ કૃપાળુ શક્તિ છે બરાબર ઓકે તો એ તમારા માટે એટલી મદદરૂપ થાય દોસ્તો બરાબર ઓકે એ શક્તિ એ પાવર એ તમને એવી રીતે મદદરૂપ કરે કે તમે તમારા ભવિષ્યની અંદર નક્કી કરેલા નિર્ધારિત કરેલા તમામ સપનાઓ પૂરા કરી શકો ઓકે મિત્રો ચલો ઓકે ચલો મિત્રો ખૂબ સરસ મજાની વાત છે પણ દોસ્તો સવારના સેશનમાં પણ મેં કીધેલું એ પ્રમાણે અને અજ્ઞાન ઓકે 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 પણ અત્યારના સેશનમાં પણ હું તમને દોસ્તો એક વસ્તુ ખાસ કહેવા માંગુ છું મારા મિત્રો કે એક વસ્તુ છે કે દરેક જે એક વસ્તુ સમજી લો તમે કે મિત્રો ખુશીના દિવસો જિંદગીમાં ઘણા બધા બધા આવે આવે ચાન્સ ઘણા ઘણા ઓકે સારા દિવસો પણ આવે આપણી જિંદગીની અંદર જેને એન્જોય કરવાના હોય છે અમુક ખાસ પ્રકારની તારીખો વાળા પણ દિવસો હોય કે જેને આપણે કંઈક એન્જોય કરવાના હોય છે ઓકે ચલો તો દોસ્તો એક સૌથી મહત્વની વસ્તુ છે કે તમામ પ્રકારના દિવસો જે છે એ આપણા માટે સરખા હોવા જોઈએ પહેલી વસ્તુ હા એક વસ્તુ છે કે જ્યાં સુધી અગર આપણે સારામાં સારી રીતે કરિયરના ગોલ સુધી ન પહોંચી જઈએ ત્યાં સુધી તમામ દિવસોને આપણે સરખા રાખવાના છે તમામ દિવસો સરખી મહેનત કરવાની છે એમને સમજવાનું કે સર આજે ઓકે ઘણા લોકો એમ કે છે એક સાહેબ આજ મારો બર્થડે છે બરાબર ઓકે તો હું ઘેર જઈને આરામ કરું આરામથી જલસા કરું બહાર રખડી આવું હરી આવું ફરી આવું નહીં દોસ્તો એવું કરો લિમિટેડ પાંચ દસ મિનિટ માટે એન્જોય કરો ઇટ્સ ઓકે બરાબર સીધી વાત છે બરાબર ઓકે કામની જરૂરી છે કારણ કે તમારું કામ એ ઇમ્પોર્ટન્ટ છે ખ્યાલ જેમ કે અત્યારે આજે મારું કામ પણ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમે મારી રાહ જોઈને બેઠા હતા હું તમારી રાહ જોઈને બેઠો હતો તો મારું કામ અગર ઇમ્પોર્ટન્ટ છે તો સીધી વાત છે તમારું કામ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે દોસ્તો ચાલો શરૂઆત કરીએ આજના સેશનની ઓકે ખૂબ સરસ મજાની મિત્રો ઓકે યસ વોઇસ પ્રોબ્લેમ છે મિત્રો આઈ ડોન્ટ થિંક સો ચલો ચાલો સરસ મજાની થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો હવે જરા એ બધી જ વસ્તુને સેલિબ્રેશનને આપણે સાઈડમાં મૂકીને અને પોઈન્ટ ઉપર આવીએ અચ્છા આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે લોકો એસબીઆઈની એક્ઝામ પહેલી વખત તૈયારી કરતા છે ટેન્શન લેવાની જરૂર નથી ઓકે તમને સપોર્ટ બસ તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે વ્યવસ્થિત કોન્સેપ્ટ સમજવાના છે ઓકે ભાઈ પ્રેક્ટિસ કરવાની છે કોન્સેપ્ટ સમજવાના છે ભાઈ અવાજ સ્લો આવે છે તો અવાજ વધારી દો દોસ્તો ઓકે ધડબડાટી બોલાવી દેવાની છે બરાબર આજના સેશનમાં પેલા શરૂઆતની પાંચ થી સાત મિનિટ તમારે જે વસ્તુ હું કઉ છું એ પ્લાનિંગ સમજવાનું છે આખું ઓકે કે ભાઈ આવનારા બે મહિનાની અંદર તમે કઈ રીતે ફટાફટ પેલા તો એક્ઝામ પાસ કરી શકો અને એના માટે જરૂરી વસ્તુ શું છે ઓકે દોસ્તો વર્ષોના એક્સપિરિયન્સથી હું તમને આનું પ્લાનિંગ આપીશ બરાબર ઓકે રાઈટ મન ફાવે એવા ફેંકા મારશું નહીં આપણે અહીંયા ઓકે ફેંકા મારવા ભેગા નથી ભણવા ભેગા થયા છે અને પછી સીધો ટોપિક નહીં ચાલુ કરશું બરાબર કોઈ વસ્તુની કરવા નથી સીધો ટોપિક ચાલુ કરવાનો છે આપણે ઓકે તો ખાસ ધ્યાન અહીંયા ઓકે ચલો મિત્રો તો આજનો જે આપણો દોસ્તો લેકચર વન છે ઓકે એ સિમ્પ્લિફિકેશન છે અગર ભવિષ્યની અંદર તમારામાંથી કોઈ વિદ્યાર્થી મિત્રોને એવી ઈચ્છા થાય કે સર અમારે એસબીઆઈ છે આઈબીપીએસ છે આર છે ક્લર્કની એક્ઝામ તો ચાલો ગુજરાતીમાં આવી ગઈ ઓકે પણ ની એક્ઝામ હજી ગુજરાતીમાં નથી આવી પરંતુ દોસ્તો નોલેજ તમે કોઈ પણ લેંગ્વેજમાં લીધું હશે ઓકે તમને કામ લાગશે કે નહીં મારા મિત્રો નોલેજ કોઈ પણ લેંગ્વેજમાં છે ઓકે રાઈટ એ તમને આરામથી કામ લાગશે ઓકે સૌથી પેલા એસબીઆઈસ અને આર આરબી ક્લર્ક અને પીઓની જે એક્ઝામ જે છે પણ એસબીઆઈ ક્લર્કનું લેવલ એટલું ઉચ્ચ કક્ષાનું હોય છે કે જેની અંદર તમે આઈબીપીએસ પીઓ આઈબીપીએસ પીઓ નો પણ તમે સમાવેશ કરી શકો તો હું આઈબીપીએસ પીઓ લેવલનું હું તમને એક સ્ટેપ લેવલનું એક સ્ટેપ અપ લેવલની મિત્રો તૈયારી કરાવીશ

આપણો જે સબ્જેક્ટ છે એનું નામ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ પાંચ મિનિટ શાંતિથી સમજો કારણ કે દોસ્તો કોઈ પણ યુદ્ધમાં ઉતરતા પહેલા રણનીતિ મજબૂત હોવી જોઈએ આ ખાસ ધ્યાન આપજો ઓકે યુદ્ધ માણસોથી નથી જીતી જવાતું ઓકે તમારા એનો મતલબ કે પરીક્ષાનું યુદ્ધ છે જે તમે પાંચ દસ કલાક તૈયારી કરશો એનાથી નહીં જીતાય પણ તમારા સ્માર્ટ વર્કથી તમે તમારું યુદ્ધ જીતી શકશો એટલે કે એક્ઝામને ક્રેક કરી શકશો તો આ સ્માર્ટ વર્કમાં શું કરવાનું છે એ પહેલા સમજી લો કોઈ પણ વસ્તુની શરૂઆત કરો ને પહેલા એની એના વિશે જાણો પછી એની શરૂઆત કરો જાણા જોયા વગર સીધું કૂદી નહીં પડો ખ્યાલ ઓકે નહીં આ ખાસ ધ્યાન બરાબર ઓકે સમજાણું ટોળું ચાલતું હોય તો આપણે ટોળાની અંદર ટોળું નથી બનવાનું હંમેશા ધ્યાન રાખજો લીડર બનવાની એક તાકાત હોવી જોઈએ ટોળું બનવાની નહીં દોસ્તો આપણે ટોળું હોય તો ત્યાં બેસી જઈએ બરાબર ઓકે અને એ એક એ કોઈકને મારતો હોય તો આપણે એને બે લગાવી દઈએ સમજાણું કે નહીં બરાબર પછી પૂછીએ કેમ મારતા સમજાણું એમ નહીં પેલા જાણો પછી એનું એક્શન એના ઉપર કામ કરો ઓકે દોસ્તો ચાલો તો શરૂઆત કરીએ મિત્રો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ દરેક વિદ્યાર્થી મિત્રો જે મને શું કહેવાય કે ગ્રીટિંગ્સ જે તમારા મને મળી રહ્યા છે એ બદલ દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આગળ વધીએ આપણે દોસ્તો તો દોસ્તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ આપણા સબ્જેક્ટનું નામ છે રીઝનિંગ પણ ભણીશું ઇંગ્લિશ પણ ભણીશું અને ધ્યાન રાખજો ઇંગ્લિશ એક અવ્વલ નંબરની ક્વોલિટીનું ઇંગ્લિશ મેથ્સ અને રીઝનિંગ આપણે ભણવાનું છે ઓકે હવે સમજી લો એસબીઆઈની ક્લર્ક માટે સૌથી પહેલી વસ્તુ છે પહેલું સ્ટેપ છે પ્રિલિમ્સ ઓકે પહેલું સ્ટેપ આપણું છે દોસ્તો પ્રિલિમ્સ પ્રિલિમ્સ પાસ કરવા માટે તમારે શું કરવું પડે તો દોસ્તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જે સબ્જેક્ટ છે આપણો એટલે કે મેથ્સ જેને સાદી ભાષામાં આપણે કહીએ એ મેથ્સને ત્રણ વિભાગોમાં મેં વેચેલો છે ત્રણ વિભાગો એમાં મેથ્સનો જે એક વિભાગ છે જેનું નામ છે સ્પીડ મેથ્સ આ મેથ્સ એવું છે કે જે તમારી સ્પીડ વધારશે અને બેન્કિંગની એક્ઝામમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારી સ્પીડ મિત્રો તો આ ડિપાર્ટમેન્ટ એવો છે કે જે તમારી સ્પીડ એન્હાન્સ કરશે વધારશે તમારે હરેક અલગ અલગ ચેપ્ટરના કન્ટેન્ટ અને કોન્સેપ્ટ શીખવા પડશે મિત્રો આગળ વધીએ ત્રીજો પાર્ટ છે ડેટા એનાલિસિસ અને આ ત્રણ પાર્ટની અંદર દોસ્તો ક્વોન્ટિટેટીપ્ટિટ્યુડ સબ્જેક્ટ ભણવાનો છે

આ પાંત્રીસ માર્ક્સના મેથ્સમાંથી ઓકે હરેક વખતે પ્રિલિમની અંદર સિમ્પ્લિફિકેશન કાં તો પાંચ માર્ક્સ કાં તો દસ માર્ક્સનું પૂછાતું આવ્યું છે પાંચ થી દસ માર્ક્સનું હવે પાંચ માર્ક્સનું હોય નસીબ સારા હોય તો દસ માર્ક્સનું આવી જાય ભાઈ સીધી વાત છે એપ્રોક્સિમેટ વેલ્યુ લગભગ ઓન એન એવરેજ પાંચ માર્ક્સનું પૂછાય છે સિરીઝ ઓન એન એવરેજ પાંચ માર્ક્સની પૂછાય છે અને ક્વોટ્રાડિક ઇક્વેશન પાંચ કે ત્રણ માર્ક્સમાં આવે આપણે પાંચ માર્ક્સ રાખીએ ઓકે તો દોસ્તો પાંત્રીસ માર્ક્સ તમારા પ્રિલિમ્સમાં હોય છે હવે આ પાંત્રીસ માંથી તમારો ટાર્ગેટ એટલો હોવો જોઈએ કે તમે વીસ થી પચીસ ની વચ્ચે રમતા હોવા જોઈએ એટલે કે વીસ થી પચીસ માર્ક્સ તમારા કમ્પલસરી આવવા જોઈએ જેથી કરીને સબ્જેક્ટ વાઇઝ કટ ઓફમાં તમે આગળ નીકળી જાઓ બરાબર ઓકે ચલો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપીશું પોઈન્ટ ઉપર ખાસ ઓકે ચલો તો વીસ થી પચીસ માર્ક્સ જે છે ઓકે એ આપણે અગર પાંત્રીસ માંથી આરામથી લાવી શકીએ ઓકે તો વીસ થી પચીસ માર્ક્સ એટલે આપણું કટ ઓફ આવી જાય હવે દોસ્તો ધ્યાનથી જુઓ આ પહેલો ડિપાર્ટમેન્ટ છે એ સ્પીડ મેથ્સ એનું નામ છે હવે આ ડિપાર્ટમેન્ટ અગર તમને સારામાં સારી રીતે યાની કે આ ચાર ટોપિક સિમ્પ્લિફિકેશન એપ્રોક્સિમેટ સિરીઝ અને ક્વોટ્રાડિક ઇક્વેશન આ ચાર ટોપિક અગર તમને સારામાં સારી રીતે દોસ્તો આવડતા હોય ઓકે તો શું ફાયદો થઈ શકે પહેલો ફાયદો તો એ થાય ભાઈ જો 5 5 5 15 15 ને 5 કેટલા થાય 20 તો એનો મતલબ કે 20 થી 25 માર્ક્સ પ્રિલિમ્સમાં માં મેન્સની વાત નથી કરતો દોસ્તો અત્યારે પ્રિલિમ્સ અંદર તમારો 20 થી 25 માર્ક્સ ટોપિક કવર થઈ જાય ઓકે બીજી વસ્તુ અગર આ ડિપાર્ટમેન્ટ તમને સારામાં સારી રીતે આવડશે તો દોસ્તો દુનિયાની અંદર મેથ્સનો દાખલો હશે ઓકે તમે સ્પીડમાં સોલ્વ કરી શકશો મતલબ તમારી સ્પીડ જબરદસ્ત અને માઇન્ડ બ્લોઇંગ હશે કોઈ પણ દાખલામાં તમે સ્પીડના કારણે તમે પાછળ નહીં રહી જાવ ઓકે તો દોસ્તો ખાસ ધ્યાનથી જુઓ આ ચાર ચેપ્ટર સ્પીડ પણ આપશે જે આગળના બધા જ મેથ્સમાં કામ લાગશે ભવિષ્યની તમામ એક્ઝામમાં કામ લાગશે તો આ ચાર ચેપ્ટર દોસ્તો તમને સ્પીડ પણ આવશે ઓકે ચલો આ ખાસ ધ્યાન આપીશું ભાઈ સબ્જેક્ટ વાઇઝ જ માર્ક્સ હોય ઓકે ઓકે એમાં સબ્જેક્ટ જ માર્ક્સ હોય બરાબર રાઈટ તો દોસ્તો સીધી સારામાં સારી સ્પીડ આપશે તૈયારી કરવા માટેની બેસ્ટ સ્પીડ આપશે ઓકે અને સ્પીડની સાથે સાથે દોસ્તો આ વસ્તુ તમને શું આપશે સ્પીડની સાથે સાથે તમને માર્ક્સ પણ આપશે પ્રિલિમ પાસ એટલે કે પ્રિલિમ પાસ કરવામાં જબરદસ્ત હેલ્પફુલ થશે આ ટોપિક ઓકે એટલે ખાસ ધ્યાન આપીશું મિત્રો ઓકે ચલો તો સમજી વ્યવસ્થિત ચલો યસ

જો હું પહેલા જ કહી દઉં છું મિત્રો ઓકે અહીંયા દોઢસો જેટલા વિદ્યાર્થી હાલમાં લાઈવ છે ભણવા માટે આવ્યા છે હવે તમે બીજા આડાવડા સવાલ પૂછશો ને તો હું કોઈના જવાબ નહીં આપી શકું કારણ કે ભણવા છે તમારે જે સવાલ પૂછવા છેલ્લી દસ મિનિટ તમારા માટે તમારા સવાલ માટે હશે ઓકે તો દસ મિનિટ સવાલ પહેલા ભણી લો સમજી લો જાણી લો પણ જે પૂછવું એ પૂછી લેજો સમજાણું કે હું બધું તમને કહી દઈશ ઓકે પણ પેલા અત્યારે ધ્યાન આપવાનું છે ભણવામાં ખાલી દોસ્તો ઓકે અને આ ખાસ ધ્યાન આપજો સમજાણું કે નહીં ઓકે ઘણી વખત એવું હોય બરાબર ઓકે કે ઘણા જુસ્સામાં જુસ્સામાં જોઈન કરે અરે સર તડબડાટી બોલાય દી પાસ કરી નાખશું એસબીઆઈમાં બે ધીમા હવા નીકળી જાય સમજાણું કે નહીં તો જે વિદ્યાર્થી મિત્રો પોતાના કમ્ફર્ટ લેવલમાંથી બહાર નીકળવા માંગે છે જે લોકો વર્ષોથી દુખી છે જે મેથ નથી આવડતું મેથ્સ ન આવડતું આવું બોલી બોલીને જે દુઃખી છે વર્ષોથી ઓકે એ પોતાના દુઃખ દર્દમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય ને બરાબર ઓકે તો જ વ્યવસ્થિત રીતે તૈયારી ચાલુ થઈ શકે બાકી ના થાય તૈયારી એટલે ખાસ ધ્યાન આપજો અને મારે તમને બેસ્ટ તૈયારી કરાવવાની છે તો એના માટે મારે તમારા એફર્ટ્સ અને મહેનતે જોશે એમ તો નહીં થાય અમે તો મહેનત કરશું જ અઢળક કરશું પાંચ જણા હશે તો એ કરશું રાઈટ અને કરેલી પણ છે દોસ્તો ઓકે પણ તમારે પાસ થવું તો તમારે પણ સામે એટલું રિસ્પોન્સ સારો આપવો પડશે તો વ્યવસ્થિત ધ્યાન આપીશું ઓકે રાઈટ એટલે કમ્પ્લીટ ધ્યાન આપીશું હું કમેન્ટમાં નહીં દોસ્તો ભણાવવામાં ધ્યાન આપીશ એની મેક્સિમ પ્રેક્ટિસ કરવાની શું કામ કારણ કે આ ચેપ્ટર તમારી સ્પીડ વધારશે અને પાછું પ્રિલિમ પાસ કરાવશે અલગથી ઓકે પ્રિલિમ્સ તમને પાસ કરાવશે અલગ એટલે પ્રિલિમ પાસ કરવા માટે તમારે ચેપ્ટર જોશે એટલે ખાસ ધ્યાન આપજો દોસ્તો એવો વિદ્યાર્થી કે જેને ચાર ચેપ્ટર લે દોસ્તો જિંદગીમાં ક્યારે કોઈ દિવસ મેથ્સમાં તકલીફ નહીં પડે આની ગેરંટી હું આપું છું સમજાણું કારણ કે મેથ્સમાં હોય શું ગણતરી ગણતરી જ ભારે પડે ને આ ચાર ચેપ્ટર તમને શીખવાડ દેશે બરાબર એટલે ગણતરી તમને ક્યારેય ભારે નહીં પડે સમજાણું કે નહીં એટલે ખાસ ધ્યાન આપીશું દોસ્તો ચલો ઓકે એટલે સમજી લેજો અને જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસીની તૈયારી કરતા હોય બરાબર ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા હોય અને એવા વિદ્યાર્થી મિત્રો બેંકની લેવલની એક્ઝામની તૈયારી કરવા શરૂ કરે તો ભાઈ પહેલા કહી દો અહીંયા બેઝિક થી ચાલુ થશે અને ધીરે ધીરે એડવાન્સ લેવલે જશે ઓકે એટલે અહીંયા જીપીએસસી ના લેવલ કરતા ઘણું લેવલ ઉપર જશે એટલે એનું દુઃખી થવાની જરૂર નથી શીખો ક્યાંક ક્યાંક ને એનો તમને ફાયદો થશે અચ્છા જે બીજો ડિપાર્ટમેન્ટ છે એરિથમેટિક્સ એરિથે પર્સન્ટેજ પ્રોફિટ લોસ એસઆઈસીઆઈ ઓકે એવરેજ એજ અને મિક્સચર એલિગેશન અને આવા ચેપ્ટર આવશે હવે દોસ્તો હું પ્રિલિમ્સને ધ્યાનમાં રાખીને કહું હું તમને પહેલા આ ડિપાર્ટમેન્ટમાં ડિપાર્ટમેન્ટ વન સ્પીડ મેથ્સ પૂરું થઈ ગયા પછી હું તમને રેશિયો ભણાવીશ એટલે કે ગુણોત્તર ઓકે અગર તમારો ગુણોત્તર કમ્પ્લીટ થઈ ગયું પછી હું તમને પર્સન્ટેજ અને પ્રોફિટ લોસ ભણાવીશ ઓકે ખ્યાલ એવો આ ત્રણ ચેપ્ટર પૂરા થઈ ગયા પછી સીધો દોસ્તો હું ડીઆઈ નામના ટોપિક ઉપર આવી જઈશ કારણ કે પ્રિલિમ્સ ની અંદર ક્યારેક ક્યારેક ડીઆઈ આવી જાય છે એક વખત એવું બનેલું બરાબર કે એસબીઆઈ પીઓ ની વાત કરું છું એસબીઆઈ પીઓ ની અંદર પાંત્રીસ માર્ક્સ પ્રિલિમ્સ ની એક્ઝામ પાંત્રીસ માર્ક્સ ની જોઈએ એસબીઆઈ પીઓમાં ઓકે તો એ પાંત્રીસ માર્ક્સ માંથી ચાર વીસ માર્ક ખાલી ડીઆઈ હતા બોલો ઓકે આવી બની શકે બરાબર ઘણીવાર હાથે આ ડીઆઈ પૂછી ના કે ફરી ગયું હોય કોઈક નું તો એટલે આમાં કંઈ નક્કી નહોતું એટલે આપણે બધી રીતે તૈયાર રહેવાનું છે ઓકે ચલો તો ડીઆઈ સમજવાનું છે તો દોસ્તો આ આપણું ઓપનિંગ હશે ઓપનિંગ આનાથી થશે કરીશું આપણે તો સ્પીડ મેથ્સ થી અને અריתમેટિક માં ત્રણ ટોપિક પતે પછી ડીઆઈ ઓકે અને ડીઆઈ માં મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે અને ડીઆઈ સમજવા માટે દોસ્તો આ ત્રણ ચેપ્ટર આવડવા ખાસ જરૂરી છે દોસ્તો ઓકે પછી બાકીના ચેપ્ટરોને આપણે જોશું કારણ કે બાકીના ચેપ્ટરો એટલા બધા પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્સ નથી મેઇન્સ માટે થોડાક વધારે પડતા ઇમ્પોર્ટન્ટ છે તો આપણે એને જોશું અને દોસ્તો ત્રીજો ટોપિક છે તમારો ડીઆઈ અને ડેટા એનાલિસિસ જે ખાસ કરીને વધારે પડતો મેઇન્સની અંદર યુઝફુલ આ ડિપાર્ટમેન્ટ સૌથી વધારે મેઇન્સની અંદર આવશે ઓકે એટલે આના માટે આપણે તૈયારી કરીશું મેઇન્સની અંદર ઓકે ચલો એટલે મિત્રો આ વસ્તુ આ આખો આપણો મેથ્સનો સિલેબસ અને ચેપ્ટર તમારી સામે આવી ગયા

તો પહેલો ટોપિક આપણો છે સ્ક્વેર જેને આપણે ગુજરાતીમાં કહીએ છે વર્ગ શોધતા શીખો ઓકે ચલો તો ભાઈ ઓકે સ્ક્વેર ની અંદર એટલે કે વર્ગ ની અંદર શું વસ્તુ આવશે તો તમને બધાને ખબર હશે તો ભાઈ આપણને વર્ગ શોધતા આવડવો જોઈએ ઓકે તો ભાઈ વર્ગ આપણને કોનો આવડવો જોઈએ તો સાહેબ બે અંકની સંખ્યા ઓકે એટલે કે ટુ ડિજિટ નંબર ઓકે અને ત્રણ અંકની સંખ્યાનો વર્ગ શોધતા આપણને આવડવો જોઈએ અને એ પણ સારામાં સારી રીતે ઓકે ચાલી રેડી તો સ્ટાર્ટ કરીએ આપણે દોસ્તો પહેલા વર્ગ શોધતા શીખીએ તો ચલો ભાઈ વર્ગ શોધતા પહેલા હવે અહીંયા ધ્યાન બધાનું દોસ્તો મેં તમને શું કીધું અગર મેથ્સમાં સ્પીડ જોતી છે તો ત્રણ વસ્તુ તમારી રેડી હોવી જોઈએ સાહેબ 1 થી 50 સુધીના વર્ગ આપણને આવડવા જોઈએ ઓકે 1 થી 30 સુધીના ઘડિયા ટેબલ્સ આપણને આવડવા જોઈએ ઓકે અને 1 થી 20 સુધીના ઘન આટલી વસ્તુ અગર તમને આવડશે તો સ્પીડ વધારવામાં ક્યારેય વાંધો નહીં આવે આ ખાસ ધ્યાન ઓકે હવે એક બેસ્ટ આઈડિયા આપું છું ઘણા એમ કે સાહેબ એક થી પચાસ ઉધીના ના ઘડિયા કેમ કરવા વીવી ના માઇન્ડ ઉધી આવડતા હોય માંડ માંડ આવડતા હોય ઓકે સાહેબ સત્તર ગુણ્યા આઠ કરવાનું કીધું હોય બરાબર ઓકે તો સત્તર ગુણ્યા આઠ સત્તા છપ્પન ના છ આગળ ગયા પાંચ આમ કરતા હોય સમજાણું કે નહીં ઓકે એટલે આ ખાસ ધ્યાન આપીશું બરાબર ચલો ભાઈ આ તેત્રીસ નો વન ઝીરો એટ નાઇન આવશે જોરો અહીંયા જરાક એક મિસ્ટેક છે વન ઝીરો એટ નાઇન આવશે મારા મિત્રો તેત્રીસ નો વર્ગ થાય વન ઝીરો એટ નાઇન

દસ મિનિટમાં આરામથી ઓકે ચલો આ ખાસ ધ્યાન આપીશું બધું જમણા હું તમને આપીશ સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ આપીશ દસ મિનિટની અંદર સાત ઓકે સાત દિવસ સુધી દસ મિનિટના તમારે ઘડિયાળ ત્રણ ત્રણ વાર લખવાના લખાઈ ગયા બરાબર ઓકે ખ્યાલ એવો અગર તમારી પાસે દસ મિનિટમાં ટાઈમ વધે છે તો ત્રણની જગ્યાએ પાંચ વાર લખવાનું ચાલુ કરો આવું ખાલી સાત દિવસ લખો અને પછી જો તમારા ઘડિયાળનું લેવલ થાય

ભાઈ હું અહીંયા કામ કરું છું તો તમને જવાબદારી આપીને જ કામ કરીશ થોડું ચાલો તો ટુ ડિજિટ નંબર નો સ્કવેર કરીએ ટુ ડિજિટ એટલે બે અંકની સંખ્યા ટુ ડિજિટ એટલે શું થાય દોસ્તો બે અંકની સંખ્યાનો વર્ગ કરીએ હવે રેડી થઈ જાવ ધ્યાન અહીંયા બધાનું બે અંકોની સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવાનો ધ્યાન અહીંયા બધાનું અગર દોસ્તો માની લો કે મારે અઠ્યોતેર નો વર્ગ કરવાનો છે તો ભાઈ હું વર્ક કરવા માટેના તમને બે રસ્તા આપીશ તમને જે રસ્તો સારો લાગે ને એ તમારે પકડી લેવાનો બે રસ્તા આપીશ જે રસ્તો હારો લાગે એ પકડી લેવાનો પહેલા કહી દઉં છું ઓકે ચલો તો ધ્યાનથી જોજો સાહેબ 78 નો વર્ગ કરીએ અચ્છા ધ્યાનથી જુઓ સાહેબ પહેલા શું કરવાનું 78 માં સાત અને આઠ છે બે આંકડા પહેલા સાત નો વર્ગ કરો ચલો ભાઈ 7 નો વર્ગ કેટલો થાય ઓગણપચાસ થાય દોસ્તો પછી 8 નો વર્ગ કરો સાહેબ 8 નો વર્ગ કેટલો થાય ઓકે પહેલામાં પહેલા 7 નો વર્ગ કરવાનો ઓગણપચાસ પછી 8 નો વર્ગ એની બાજુમાં લખો ચોસઠ અહીંયા સુધી નું ક્લિયર જો ધ્યાનથી જુઓ આઠ સાત નો વર્ગ ઓગણપચાસ ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું चलो रेडी अच्छा दोस्तों अबे बराबर आ गय ओके चलो फटाफट -फड़ पाचा आ जाओ लाइव पर ओके जल्दी थी जल्दी थी मित्रों थी पा लाइव पर आ जाओ ओके

અને આની અંદર પ્લસ કર દો તો અગિયારસો વીસ ને આની અંદર પ્લસ કર દો તો ચાર ના ચાર છ ને બે આઠ નવ ને એક દસ નો ઝીરો વધી પડી એક એટલે ટોટલ કેટલા થાય છ તો છ હજાર ને દોસ્તો તમારો વર્ગ આવશે ઓકે બસ આ રીતે કરવાનું છે એમાં બીજું કઈ કરવાની જરૂર નથી ભાઈ કોઈ ખોટા પ્રકારના સૂત્રો વગેરેમાં પડવાનું નથી સીધું પ્રોસેસ કરો સૂત્રો ભૂલી જાઓ ઓકે સૂત્રો ભૂલી જાઓ જે લોકો સૂત્રોમાં બહુ પડશે ને બેંકમાં ક્યારેય સીધી વાત છે સ્પીડ આવશે જ નહીં અને એટલે સૂત્રો ભૂલી દેજો ચલો ધ્યાન અહીંયા બધાનું હજી એક નંબર ટ્રાય કરીએ માની લો કે તમારે સત્તાણું નો વર્ક કરવાનો છે ચલો ભાઈ કઈ રીતે સત્તાણું નો વર્ગ થશે તો ધ્યાન અહીંયા બધાનું પહેલા આપણે કરીશું નવ નો વર્ગ ભાઈ નવ નો વર્ગ કેટલો થાય સાહેબ એક્યાસી પછી આપણે કરીશું સાત નો વર્ગ ભાઈ સાત નો વર્ગ કેટલો થાય સાહેબ ઓગણપચાસ ઓકે હવે ગુણાકાર કરો નવ સત્તા ત્રેસઠ ત્રેસઠ ના ડબલ ભાઈ ત્રેસઠ ના ડબલ એકસો છવ્વીસ આ ત્રણેય નો ગુણાકાર કર્યો એટલે એકસો છવ્વીસ આવ્યા દોસ્તો લગાડી દો છે ઝીરો નાઇન મિત્રો ઓકે તો સરસ મજાનો આન્સર તમારા બધા માટે રેડી થઈ ગયો આ પહેલો રસ્તો જો ભાઈ આમાં મેં બે સ્ટેપમાં દાખલો ગણ્યો હવે હજી એક એવો રસ્તો છે કે જેમાં તમે કોઈ પણ સ્ટેપ કર્યા વગર સીધે સીધી રીતે દાખલો ગણી શકો જો કઈ રીતે જો અહીંયા ધ્યાન માની લો કે તમારે અઠ્યોતેર નો વર્ક કરવાનો છે ઓકે ચલો માની લો કે તમારે અઠ્યોતેર નો વર્ક કરવાનો છે તો છેલ્લે થી ચાલુ કરો જો છેલ્લે થી કઈ રીતે ચાલુ કરવાનું આઠ નો વર્ક કરવાનો આઠ નો ભાઈ આઠ નો વર્ક કેટલો થાય સાહેબ ચોસઠ ચોસઠ ના ચાર વધી પડી છ એક એક આંકડો લેતા જાવ બાકી વધી થતી જાય ઓકે ફરીથી આઠ નો વર્ગ કેટલો થાય ચોસઠ ચોસઠ ના ચાર વધી પડી છ હવે શું કરવાનું ગુણાકાર ગુણાકાર કરો ચલો ઓકે હવે સાત આઠ અને બે નો ગુણાકાર કરો સાહેબ સાત અઠ્ઠા છપ્પન છપ્પન ના ડબલ એકસો બાર એકસો બાર ની અંદર આ છ ને પ્લસ કરી દો જે વધી હતી ને એને પ્લસ કરી દેવાની ફરીથી એકવાર રિપીટ કરું છું જો ભાઈ આઠ નો વર્ગ પેલા અહીંયાથી શરૂ કરીએ આપણે ઓકે પહેલા આપણે અહીંયાથી શરૂ કરશું આઠ નો વર્ગ કેટલો થાય સાહેબ ચોસઠ ચોસઠ ના ચાર વધી પડી છ હવે આ એક બે ને ત્રણ એનો ગુણાકાર કરો ચલો સાત અઠ્ઠા છપ્પન છપ્પન ગુણ્યા બે એટલે એકસો બાર એકસો બાર માં છ પ્લસ કરી દો એટલે એકસો અઢાર થાય કે નહીં ભાઈ એકસો અઢાર ના આઠ વધી પડી અગિયાર હવે આ સાત નો વર્ગ કરો સાહેબ સાત નો વર્ગ કરો સાત નો વર્ગ કેટલો થાય સાહેબ સાત નો વર્ગ થાય ઓગણ પચાસ ની અંદર આ અગિયાર પ્લસ કરી દો ચલો ભાઈ ઓગણ માં અગિયાર પ્લસ કરી દો કેટલા આવશે તો ભાઈ આ પચાસ ને દસ એટલે કેટલા થાય સાઈઠ સિક્સ જીરો એટ ફોર દોસ્તો આ રીતે તમે ડાયરેક્ટ પણ ગણતરી કરી શકો ઓકે મિત્રો ચલો જે રીત તમને સારી લાગે એ રીત તમે અપનાવી શકો આવી રીતે સ્ટેપ કરીને અથવા તો કોઈને સ્ટેપ કરવા ન ગમે તો આ રીતે ચલો ઠીક છે ઓકે ચાલો યાદ રહેશે યાદ તો આ મેથડ તમને એમ લાગે કે સર અમારાથી ભૂલ થવાના ચાન્સીસ છે તો આ મેથડ બંને રસ્તા સારા જ છે તમને ઠીક લાગે એમ ચાલો રેડી હવે એક મિનિટ અહીંયા ધ્યાન એક મિનિટ એક મિનિટ પાછું લાવી દો હવે થોડીક વાર માટે ખાસ ધ્યાન આપજો માની લો કે તમને ત્યાં નો વર્ક કરવાનો કીધો હોય તો શું કરશો તો હવે ઘણા લોકો આમાં એક ભૂલ કરનાકશે શું ભૂલ છે ધ્યાન અહીંયા બધાનું જો આઠ નો વર્ગ કરો ચલો આઠ નો વર્ગ કેટલો થાય સાહેબ આઠ નો વર્ગ ચોસઠ ત્રણ નો વર્ગ કરો સાહેબ ત્રણ નો વર્ગ કેટલો થાય નવ બસ આ તમારી ભૂલ હશે દોસ્તો છેલ્લા આંકડાનો વર્ગ હંમેશા બે આંકડામાં આવવો જોઈએ છેલ્લા આંકડાનો વર્ગ હંમેશા બે આંકડામાં આવવો જોઈએ જો અહીંયા આઠનો વર્ગ કેટલો સાહેબ ચોસઠ થાય સાત નો વર્ગ કેટલો થાય ઓગણપચાસ થાય તો છેલ્લા આંકડાનો વર્ગ બે આંકડામાં આવ્યો કે નહીં પણ અહીંયા ત્રણ નો વર્ગ નવ જ થાય તો છેલ્લા આંકડાનો વર્ગ હંમેશા બે આંકડામાં આવવો જોઈએ તો દોસ્તો ખાસ ધ્યાન આપીશું બરાબર ઓકે બરાબર ઓકે ચલો તો ખાસ ધ્યાન આપીશું આવવો જોઈએ તો સમજી લો આ ખાસ વસ્તુ સમજી લો તમે આવી પ્રોબ્લેમ ક્યારે આવે જો ભાઈ એક નો વર્ગ એક થાય બે નો વર્ગ ચાર થાય અને ત્રણ નો વર્ગ કેટલો થાય નવ થાય ઓકે તો ભાઈ અહીંયા તમારે એક નો વર્ગ જીરો એક બે નો વર્ગ જીરો ચાર ને ત્રણ નો વર્ગ જીરો નવ લેવાનો ચાર નો વર્ગ કેટલો થાય સોળ થાય

ચાલો તો છ હજાર આઠસો નેવ્યાસી આ બનશે તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર મિત્રો ચાલો રેડી ઓકે તો આઈ હોપ તમને બધાને અહીંયા સુધી ખબર પડી ગઈ હશે રેડી ચાલો તો હવે આપણે ધડબડાટી બોલાવાની છે પેલા વર્ગ શોધતા આવડવા જોઈએ ચાલો ફટાફટ મને આ બધાના વર્ગ શોધીને આપો ઝડપથી સ્ટેપ બાય સ્ટેપ ઓકે ચલો ઝડપથી મિત્રો જેટલી સ્પીડમાં પેન ચલાવશો અને મગજ ચલાવશો એટલી પ્રેક્ટિસ સારી રહેશે ઓકે આ ખાસ ધ્યાન આપીશું અને જેટલા ધીમા પડશો ને એટલું મજા નહીં આવે

ચાલો 57 નો વર્ગ કરીએ 5 નો વર્ગ છે પચીસ થાય 7 નો વર્ગ એટલે પચાસ થાય કે નહીં આવે તો આનો આન્સર આવી ગયો થ્રી ટુ ફોર નાઇન ઠીક છે ભાઈઓ ઓકે ચલો વેરી ગુડ વેરી ગુડ ચલો ભાઈ ફટાફટ કોશિશ કરો ઝડપથી ઝડપથી ટ્રાય કરવાની છે જેમ બને એમ ઓકે ધીમુની પડવાનું ભાઈ સ્પીડ તો ફટાફટ જોઈએ વેરી ગુડ ઓકે કાર્તિક વર્ગ એક્યાસી આઠ નવ બોતેર ના ડબલ એકસો ચુમ્માલીસ ચાલો એને ઝીરો લગાડી દો તો એક ના એક આઠ ને ચાર બાર ના બે વધી પડી એક એટલે ટોટલ કેટલા આવે નવ અને છ ને કેટલા થાય સાત સેવન નાઇન ટુ વન આવે ભાઈ સેવન નાઇન ટુ વન ઓકે ચાલો આગળ વધીશું तो 73 चलो भाई 73 નો વર્ગ કરીએ અચ્છા 7 નો વર્ગ 49 3 નો વર્ગ 09 ખાસ ધ્યાન રાખજો 7 3 21 ના ડબલ કેટલા થાય 42 420 પ્લસ કર દો તો 9 ના 9 2 ના 2 ઓકે 9 ને 4 13 ના 3 1 પ્લસ કરો એટલે કેટલા થાય ભઈયા 5 5329 આવશે ભઈ चलो वेरी गुड આગળ વધીએ ભઈ નેક્સ્ટ चलो भाई 72 નો વર્ગ કરો 7 નો વર્ગ 49 2 નો વર્ગ 04 7 2 14 14 ના ડબલ કેટલા થાય 28 તો 280 થશે 4 ना 4 8 11 ना 1 1 प्लस करो तो 5 तो यहां આવશે 5184 5184 सो वेरी गुड चलो આગળ बढिए આગળ बढिए 81 નો વર્ગ કરીએ 8 નો વર્ગ 64 1 નો વર્ગ 01 8 * 8 8 ના ડબલ કેલા થાય 16 16 ને લગારો 0 160 એટલે 1 6 4 ને 5 અને 6 6561 આવે ભાઈઓ આન્સર चलो રેડી ઓકે चलो यस ભાઈ ઓ ઓકે કોઈ ભાઈએ ટ્રીક લખી છે કમેન્ટની અંદર ભાઈ એવી પડવું ટાઈમે છે ને એક યાદ નહીં આવે સમજાણું તમારી વાટ લગાડી દેશે ઓકે આ ખાસ ધ્યાન આપજો બરાબર દહ પ્રકારના દહ સંખ્યાના વર્ગ ટ્રિક થી નીકળી જતો એટલે તમને એમ લાગે બધું નીકળી જાય એમ ન નીકળે ભાઈ વાર લાગે બરાબર હજી વાર છે આ તો હજી શરૂ કર્યું પાયો છે ચાલો અહીંયા ધ્યાન બધાનું બરાબર ઓકે ચાલો તો કમ્પ્લીટ બધાનું કમ્પ્લીટલી આન્સર આવવા જોઈએ ઠીક છે દોસ્તો ચાલો તો ઝડપથી આપણે આગળ વધીશું આગળના ક્વેશ્ચન પર ચાલો બધાના વર્ગ આઈ થિંક બધાને શોધતા આવડી ગયો છે વર્ગમાં કોઈ કન્ફ્યુઝન થશે નહીં હવે જોઈએ દોસ્તો ત્રણ ડિજિટ હોય તો ઓકે તો ત્રણ ડિજિટ વાળા નંબરનો વર્ગ કરીએ આપણે જરા ઓકે ચાલો તો ધ્યાન અહીંયા બધાનું વ્યવસ્થિત ફોર એક્ઝામ્પલ માની લો કે મારે 178 નો વર્ગ કરવો છે અચ્છા દોસ્તો માની લો ખાલી 78 હોય તો એનો વર્ગ આપણે કઈ રીતે કરતા ભાઈ પહેલા 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 પછી આપણે 7 8 અને 2 આ ત્રણેયનો ગુણાકાર કરતા આપણે ના ઓકે ચલો તો ખાસ ધ્યાન આપીશું ભાઈઓ બરાબર ઓકે તો આ ત્રણેયનો ગુણાકાર ના ડબલ ઓકે હવે ને પ્લસ કરો તો ચાલો આ ખાસ ધ્યાન આપીશું દોસ્તો હવે કમ્પ્લીટ આપણે જરા જોઈએ તો સેમ વસ્તુ આમાં કરવાની પણ આમાં શું કરવાનું ખબર સત્તર અને આઠ આ બેન છૂટા પાડવાના હવે ઘણા આટલું સાંભળીને ઘણા આઈડિયા આવી ગયો છે કે આમાં શું થશે

તો સત્તર અને આઠ ના આપણે ભાગ પાડશું ઠીક છે દોસ્તો ચલો હવે પેલા સત્તર નો વર્ગ કરીએ ભાઈ સત્તર નો વર્ગ બસો નેવ્યાસી થાય પછી આઠ નો વર્ગ કરીએ સાહેબ આઠ નો વર્ગ ચોસઠ થાય સેમ વસ્તુ હવે ગુણાકાર કરો સત્તર અઠા ભાઈ સત્તર અઠા ઓકે સત્તર આઠ અને બે નો ગુણાકાર કરો હવે જો ભાઈ બહુ સિમ્પલ છે સત્તર ગુણ્યા આઠ હવે ઘડિયા આવડવા જોઈએ અહીંયા ઘડિયા જેટલા સારા સ્પીડ એટલી સારી ઘડિયા જેટલા ખરાબ સ્પીડ એટલી ઘટિયા તો હારી સ્પીડ અગર કે એક્ઝામમાં જોતી છે તો ઘડિયા આવડવા જરૂરી છે ઓકે ચલો તો ભાઈ હમણાં અઠવાડિયું સુધી દસ દસ મિનિટ ડેલી ઘડિયાને આપો અને દસ દસ મિનિટ સુધી ડેલી વર્ગને આપો ઓકે અને પછી જો પાંચ પાંચ મિનિટ વધે તો ઘનને પણ ટાઈમ આપી દો ચલો આગળ વધીએ નેક્સ્ટ ઓકે ફાઇન તો હવે આગળ વધો સત્તર અઠ્ઠા કેટલા થાય ભાઈ એકસો ને છવ્વીસ એકસો છવ્વીસ ના ડબલ ભાઈ એકસો છવ્વીસ ના ડબલ કરવા જાવ તો સાહેબ બસો છપ્પન થાય જો બધી કેલ્ક્યુલેશન જે બની શકે એટલી ડાયરેક્ટ કરવાની આ બસો છપ્પન ને ઝીરો લગાડી દો ઓકે એટલે તમારો સરવાળો કરો ને આન્સર આવી જાય ચાર છ બાર બે વધી પડી એક નવ ને પાંચ વધી પડી એક 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 આઠ ને બે વધી પડી એટલે ત્રણ એકત્રીસ હજાર પાંચસો ને ચોવીસ એકત્રીસ હજાર છસો ને ચોર્યાસી મારાથી કઈ ભૂલ થઈ સત્તર અઠ્ઠા એક મિનિટ હા ભાઈ એકસો છત્રીસ થાય માય મિસ્ટેક યસ યસ સરસ મતલબ તમને ઘડી આવડે છે મારાથી એક ઉતાવળમાં ભૂલ થઈ ગઈ ચલો નો ડાઉટ નો ડાઉટ મેં મેં અઢાર સત્તા કરના ખૂબ બરાબર ઓકે પણ સત્તર અઠ્ઠા તો ભાઈ થાય છે ક્યારેક થાય નો પ્રોબ્લેમ

આટલું લાઈવ હોય તો નજર લાગી જાય હા હા દોસ્ત બધી જ ભૂલ જો ભાઈ એક વખત ભૂલ થાય એટલે એના કચરામાં નાખ દેવાની પછી પાછું ચાલુ કરવાનું ઓકે ચાલો એટલે ટેન્શન નહીં લો ચાલો ફાઇન મેં સમજાવ્યું અને મારાથી જ ભાઈ ઠીક છે ક્યારેક થઈ શકે નો પ્રોબ્લેમ ચલો ભાઈ ફરીથી એક વાર જોયો સત્તર નો વર્ગ બસો નેવ્યાસી ઓકે જવા દો દોસ્તો ખાસ ધ્યાન આપીશું હા વેરી ગુડ બરાબર ઓકે હા 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 ઓકે ચલો વેરી ગુડ

દસ ને એક અગિયાર અગિયાર નો એક અને વધી પડી એટલે એકત્રીસ હજાર છસો ચોર્યાસી હવે બરાબર છે હા હવે બરાબર છે થાય ભાઈ ક્યારેક એવું તો કે ચલો મગજમાં બીજી કઈ કેલ્ક્યુલેશન બે ગયું એટલે ક્યારેક આવું થાય નો પ્રોબ્લેમ પણ હવે એવું નહીં થાય ધ્યાન આપીશું ખાસ અગર માની લો કે તમને કોઈ આવું સંખ્યા આપી છે એકસો ત્રાણું નો તમારે વર્ક કરવાનું છે હવે દોસ્તો ધ્યાનથી સાંભળજો ભાઈ ઓકે ધ્યાનથી સાંભળજો ચલો ચલો રેડી દોસ્તો રેડી રેડી એક કોમન વસ્તુ છે ક્યારેક બાય ચાન્સ મેં કીધું એમ બરાબર માઇન્ડ ની અંદર કોઈ સ્ટ્રાઇક આવી જાય ને એટલે કદાચ આવી વસ્તુ થઈ શકે દોસ્તો નો પ્રોબ્લેમ ઓકે એ બધા ડાયલોગ રેવા દો હવે ધ્યાન અહીંયા સાચી વસ્તુ બરાબીએ ચલો અચ્છા ઓગણીસ હવે ધ્યાન આપો અચ્છા ઓગણીસ નો વર્ગ કેટલો થાય સાહેબ ત્રણસો એકસઠ અચ્છા તો ત્રણ નો વર્ગ કેટલો થાય સાહેબ ત્રણ નો વર્ગ નવ નહીં લેવાનો ઝીરો નવ લેવાનો આવું યાદ આવે છે કઈ બધાને

સરસ સરસ ભાઈ તમે પાર્ટી પ્રચાર કરવા આવ્યા છો ભણવા આવ્યા છો બરાબર બોલો ઓકે અહીંયા ધ્યાન દોસ્તો આપણે તૈયારીમાં ધ્યાન આપવાનું બીજા કોઈના આડા એલ ફેલ વસ્તુ પર ધ્યાન જ નહીં આપવાનું હોય અમુક ઓકે આપણે તૈયારીમાં ધ્યાન સમજાણું કે નહીં હા ખાસ ધ્યાન ગમે એ પાર્ટી બને ગમે એ સત્તા સરકારમાં આવે બરાબર તમે મહેનત નહીં કરો ને ત્યાં સુધી તમારા હાથમાં કાંઈ નહીં આવે એ ધ્યાન રાખજો

भाई मैं બધાને કીધું સવાલ હું છલ્લે લઈશ અત્યારે હું ધ્યાન એ નહીં આપું કોઈના સવાલ ઉપર મારે કામ ભણાવવાનું છે અત્યારે ભણી લો પછી સવાલ છલ્લે પૂછજો ઓકે પહેલા ભણો ચલો આપણો લેક્ચર કન્ટિન્યુ ચાલશે દોસ્તો ઓકે રાઈટ લેક્ચર પૂરો થયા પછી સવાલ ઉપર ધ્યાન આપીશ ઓકે ચલો ખાસ ધ્યાન યસ फटाफट हूं चलो આવી फट। जाओ આવી जाओ મિત્રો चलो जल्दी ओ धड़ बड़ाटी तो धड़ बड़ाटी आंसर बोला वानी चे फटाफट पट। इतना क्वेश्चन चे तमारी हामे चलो वेरी गुड चलो फटाफट दोस्तों शु आंसर आवशे चलो वेरी गुड भाई ओके okay. भाई 14 નો વર્ગ કેટલો થાય સાહેબ 14 નો વર્ગ 14 નો વર્ગ 196 ઓકે 7 નો વર્ગ કેટલો થાય સાહેબ 49 ઓકે 14 સત્તા 14 સત્તા ભાઈ કેટલા થાય 98 98 ના ડબલ કરો સાહેબ 98 ના ડબલ થાય 196 196 ને અહીંયા પ્લસ કરી દો 0 લગાડીન 9 ના 9 6 ને 4 10 નો 0 વધી પડી 1 16 ના 6 વધી પડી 1 11 ના 1 વધી પડી 1 એટલે 21609 ભાઈ પહેલા નો આન્સર આવે મિત્રો 21609 વાહ

ना था ना, 162। 162 ना डबल करो। 162 ना डबल करो करो 324, 324 ने आनी अंदर जीरो ने 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 जीरो प्लस कर दियो। एक ना एक। ने चार बार ना वदी पड़ी चारे ने त्रे पांच थ्री फाइव सेवन टू वन आंसर, आवे 3, 5, 7, 2, आंसर आवो जो चेक करता रहो चलो

ઓગણીસ છો ચૌદ એકસો ચૌદના ડબલ બસો બસો ને ઝીરો લગાડીને પ્લસ કરો છ ના ટોટલ કેટલા થાય એટ ફોર વન સિક્સ આડત્રીસ હજાર ચારસો ને સોળ ઓકે ચેક કરતા રહ્યો ભાઈ તમારા આન્સર સાથે સાથે ચેક કરતા રહેવાના છે ઓકે ચલો ઠીક છે ભાઈઓ ओके वेरी गुड चलो अगला बदो भाई 131 નો વર્ગ 13 નો વર્ગ કેટલો થાય સાહેબ 13 નો વર્ગ 169 169 1 નો વર્ગ 01 ભૂલ થી કોઈ આ 01 માં મિસ્ટેક કરી નહીં નહીતર વાટ લાગી જાય चलो 13 * 13 13 * 2 26 26 ને લગાડો 0 ઓકે એટલે 260 1 ના 1 6 ના 6 9 * 2 11 ના 1 અને આ 17 થઈ જશે ઓકે 70169 17161 वेरी गुड 17161 धड़बड़ाटी बोलावानी छे भाई चलो 171 નો વર્ગ કરીએ 7 17 નો વર્ગ 289 289 1 નો વર્ગ 01 चलो એના પછી ઓકે 17 * 17 ના ડબલ 34 34 અહીંયા લગાડી દો છેલ્લે 0 લગાડીને 1 ના 1 0 ને 4 4 3 ને 4 12 ના 2 વધી પડી એક એટલે 29241 29241 આ તમારો આન્સર આવશે ઓકે દોસ્તો ચાલો બરાબર ઓકે યાની કી 29241 વેરી ગુડ વેરી ગુડ મિત્રો ચાલો 179 નો આપણે વર્ક કરીએ 17 નો વર્ગ થાય મિત્રો 289 9 નો વર્ગ થાય 81

વર્ગમાં કોઈને કંઈ વાંધા વચકા હોય તકલીફ હોય સમસ્યા હોય પ્રોબ્લેમ હોય દુવિધા હોય દ્વિધા હોય પૂછી લો મતલબ આમાંથી કંઈ પણ હોય તો પૂછી શકો ઓકે ચાલો ઠીક છે દોસ્તો ચાલો ધડવડાટી બોલાવી દીધી હવે એના પછીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઉપર આવીએ દોસ્તો વર્ગ આવડી ગયો ઓકે હવે આવીશું દોસ્તો એક સરસ મજાના પાર્ટ ઉપર ઓકે જેનું નામ છે વર્ગમૂળ ઓકે હવે જરા સમજો અહીંયા ધ્યાન આપીશું અચ્છા વર્ગ મૂળ કોને કહેવાય

ચલો ભાઈ આઠ નો વર્ગ કેટલો થાય ચોસઠ ચોસઠ જે છે તમને આપ્યો છે એ ચોસઠ જે છે ઓકે એ આ એનું મૂળ સંખ્યા કઈ ભાઈ જો આ વર્ગ છે વર્ગ કોણ છે ચોસઠ એનું મૂળ કોણ ભાઈ એનું મૂળ આઠ તો આ વર્ગનું મૂળ જે છે એને કહેવાય વર્ગ મૂળ ઓકે વર્ગનું મૂળ જે છે એને કહેવાય વર્ગ મૂળ વર્ગ એટલે ચોસઠ એનું મૂળ કોણ છે ભાઈ આઠ હવે હું એમ કહું પચીસ તો ભાઈ આ પચીસ એક વર્ગ છે પણ આની મૂળ સંખ્યા કઈ એટલે આ વર્ગનું મૂળ કોણ તો સાહેબ આ વર્ગનું મૂળ પાંચ આવે શું કામ ભાઈ કારણ કે પાંચ નો વર્ગ કરવાથી પછી આવે ને તો અગર પાંચ વર્ગ છે તો આ પાંચની મૂળ સંખ્યા કોણ આવશે દોસ્તો દોસ્તો ઓકે ઓકે તો તો તમારો આન્સર આવશે આ સરસ મજાનો આપણને ખબર પડી ગઈ હવે અહીંયા ધ્યાન આપીશું ઓકે ચલો તો વર્ગમૂળ કોને કહેવાય ઓકે તો અથવા વર્ગમૂળ શોધવાનું ક્યારે અગર હું એમ કહું ચોસઠ ચોસઠ ની ઉપર આવી નિશાની આપે તો આને વર્ગમૂળ કહેવાય દોસ્તો

કોઈ પણ સંખ્યાની તમને એકના છેદમાં બે ઘાત આપે ને તો એનો મતલબ થાય વર્ગમૂળી નું વર્ગમૂળ શું થાય નવ થાય દોસ્તો ખાસ ધ્યાન આપીશું આગળ વધીએ આગળ વધીએ હજી આગળ વધીએ ઓકે આ ખાસ ધ્યાન આપીએ અગર તમને એવું કીધું હોય બરાબર ઓકે ચાલો અગર તમને એવું કીધું વન ટ્વેન્ટી વન ઝીરો પોઈન્ટ પાંચ ઘાત ભાઈ ઝીરો પોઈન્ટ તો કોઈપણ સંખ્યાની ઝીરો પોઈન્ટ પાંચ ઘાતનો મતલબ પણ વર્ગમૂળ જ થાય તો એકસો નું વર્ગમૂળ કાઢો અગિયાર થાય મિત્રો આ ખાસ ધ્યાન આપીશું ઓકે તો કમ્પ્લીટલી આપણે જરા જઈએ ઓકે ચાલો તો કોઈપણ વસ્તુ વર્ગમૂળનો મતલબ થાય કે ઘા તો વર્ગમૂળની નિશાની હોવી જોઈએ યા તો એકના છદમાં બે ઘાત હોવી જોઈએ યાતો ઝીરો પોઇન્ટ પાંચ ઘાત હોવી જોઈએ સમજાણું કે નહીં ઓકે એટલે ખાસ ધ્યાન તો જો આ રેડીમેડ તમને આપી દીધું છે પહેલેથી જ તો મતલબ વર્ગમૂળ જ થાય મિત્રો ઓકે આ સમજી લેવાનું છે આપણે હવે વર્ગમૂળ કાઢવા માટે હું તમને બે મેથડ આપીશ મેથડ નંબર એક મેથડ નંબર બે આ બંને મેથડો શીખવી જરૂરી છે આ બંને મેથડની ની પોત પોતાની આગવી વિશેષતા છે આ બંને મેથડની પોત પોતની આગવી વિશેષતા છે બે મેથડ જરૂરી છે ઓકે એક મેથડ એવી છે કે જે તમને ફૂલ સ્પીડ આપશે અને તમારી ઘણી બધી કેલ્ક્યુલેશન આસાન કરી દેશે એક મેથડ એવી છે બરાબર કે જે મોટા મોટા કેલ્ક સવાલો આંકડાઓ છે એને માટેની આસાન કરી દેશે તો બંને મેથડને ધ્યાનથી જોવી પહેલા આપણે મેથડ સ્ટાર્ટ करूશું એક ભાઈ પહેલી મેથડને કહેવાય રેન્જ વાળી મેથડ કઈ મેથડ આપણે યાદ રાખવાનું રેન્જ વાળી આવી રીતે યાદ રાખવાનું તો દોસ્તો ખાસ ધ્યાનથી સમજો પહેલી મેથડ થી આપણે વર્ગમૂળ મેથડ નંબર 1 ચલો હું તમને સમજાવી દઉં મેથડ નંબર આપી દીધું છે ઓકે ચલોપનસો એને કહેવાય પચાસ પ્લસ અને ત્રીજી રેન્જ છપ્પનસો થી દસ હજાર એને કહેવાય સો માઇનસ ઓકે તો તમારે ત્રણ રેન્જ ધ્યાનમાં રાખવાની ઓકે તમારે ત્રણ રેન્જ દોસ્તો ધ્યાનમાં રાખવાની ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું તમારે જૂના વિદ્યાર્થી છે આપણા કોઈ જૂના વ્યક્તિ જૂનાને જાણીતા વ્યક્તિ છે બરાબર જેને ખબર જ હશે ઓકે ચલો ઓકે પચીસો પચાસ માઇનસ પચીસો થી છપ્પનસો પચાસ પ્લસ અને છપ્પનસો થી દસ હજાર ઓકે હવે ધ્યાનથી જોજો આ મેથડ તમને બે સેકન્ડ માં કાઢીને આપે બે સેકન્ડ ઓકે કઈ રીતે વ્યવસ્થિત સમજો બરાબર ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું તો કમ્પ્લીટલી સૌથી પહેલા તો દોસ્તો ઓકે એક વસ્તુ ખાસ ધ્યાન આ ત્રણ મેથડ શીખવા માટે તમારી પાસે તો તમને વર્ગ આવડવા જોઈએ ઓકે ખાસ ધ્યાન વર્ગ આવડવા જોઈએ ભાઈ પહેલા તો હું તમને એક વસ્તુ યાદ દેવરાવી દઉં ચલો ભાઈ આ તમને બધાને ત્રણ રેન્જ ખબર પડી ગઈ આ ત્રણ રેન્જ યાદ આ પહેલી મેથડ શીખવા માટે બે વસ્તુ આવડવી જોઈએ પહેલી વસ્તુ છે રેન્જ પહેલા તમને રેન્જ આવડવી જોઈએ ચાલો સાહેબ રેન્જ તો યાદ રહી જશે વાંધો નહીં પછી તમને શું આવડવું જોઈએ ખબર તમને વર્ગ આવડવા જોઈએ ઓકે ચલો શરૂઆતમાં આવત દઈએ આપણે ચલો આ એક થી પચાસ સુધીના વર્ગ તમારી સામે છે તો આમાં દોસ્તો પહેલી મેથડ માટે પહેલી મેથડ માટે તમારે ખાલી એક થી પચીસ સુધીના વર્ગમાં જ ધ્યાન આપવાનું હજી એક વાર દોસ્તો ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય પહેલી મેથડ માટે ધ્યાનથી કાન ખોલીને સાંભળજો પહેલી મેથડ માટે તમારે માત્ર ને માત્ર 1 થી 25 સુધીના વર્ગમાં જ ધ્યાન આપવાનું છે એની સિવાય ક્યાંય ધ્યાન આપવાનું નથી ખોટી ટાઈમપાસને મજૂરી નહીં કરવાની દોસ્તો ઓકે ફરીથી એકવાર રિપીટ કર દો દોસ્તો ઓકે પહેલી મેથડ માટે તમારે 1 થી 25 સુધીના વર્ગમાં જ ધ્યાન આપવાનું છે એનીથી આગળ જોવાનું નથી તો હવે ધ્યાનથી જોજો આ 1 થી 25 સુધીના વર્ગમાં ઓકે અહીંયા પચીસે તમારી એલઓસી ઓછી એટલે લાઇન ઓફ કંટ્રોલ આવી જાય બોર્ડર આને વટવાનું નથી ઓકે હવે ધ્યાનથી જુઓ વર્ગમાં કાઢતી વખતે બે વસ્તુ આવડવી જોઈએ પહેલી વસ્તુ આવડી જશે હાલો હવે આ પચીસ સુધીના વર્ગમાં એક ગેમ આવે એ ગેમ ખબર હોવી જોઈએ હવે ગેમમાં શું આવશે ધ્યાનથી જોજો હું તમને કોઈ પણ સંખ્યા ફોર એક્ઝામ્પલ કોઈ પણ સંખ્યા આજે વર્ગ છે કે નહીં ભાઈ આ વર્ગ આ વર્ગ છે ને બધા બસ એ વર્ગ ઉપર ફોકસ કરવાનું ઓકે હું તમને આખી આખો વર્ગ નહીં પૂછું હું તમને આખી આખો વર્ગ નહીં પૂછું સમજાવું ખાસ ધ્યાન આપજો હું તમને આખે આખો વર્ગ નહીં પૂછું હું તમને છેલ્લા બે આંકડા પૂછીશ માની લો કે હું તમને એવું પૂછું બરાબર ઓકે ફોર એક્ઝામ્પલ હું તમને એવું પૂછું કે ઓગણસિત્તેર ક્યાં આવે ઓકે તો આ ઓગણસિત્તેર છેલ્લા બે આંકડા છે આને તમારે

ઓકે ચલો અગર હું તમને એવું પૂછું કે આવે તો ભાઈ થી સુધીના વર્ગમાં ચેક કરો ઓગણપચાસ ક્યાં આવે સાહેબ ઓગણપચાસ જો અહીંયા આ નહીં છેલ્લા બે આંકડા જ કહેવાય ને ભાઈ આમાં ખાલી બે જ આંકડા છે તો આને છેલ્લા બે આંકડા જ કહેવાય સમજાણું કે નહીં ઓકે આ ખાસ ધ્યાન આપીશું ઓકે તો ઓગણપચાસ ક્યાં આવશે ભાઈ સાહેબ સાત માં આવશે

છે ભાઈ કોઈ એવું કે સાહેબ તાલી માં ઓગણ આવે ને તો ભાઈ અહીંયા તમને લાઇન ઓફ કંટ્રોલ મેં જે કીધું તું એ ખબર નો પડી તમને હે અહીંયા મેં કીધું એકસો અહીંયા ઉધી ચેક કરવાનું હતું એ તમે તમને સાંભળ્યું હતું કે ભેરા થઈ ગયા હતા ત્યારે થોડુંક સાંભળો વ્યવસ્થિત સમજો દોસ્ત અધૂરું નોલેજ અધૂરી વસ્તુ પકડવા જાવ ને એટલે વાંધો જ વેરી ગુડ સોળ માં આવે ચલો બીજી બધી વસ્તુ આપણે જવા દઈએ ધ્યાનથી જુઓ ભાઈ છપ્પન ક્યાં આવે બોલો હવે અમુક લોકો તો છે ને એ ચેક કરવા ગયા સાહેબ છપ્પન ચોત્રી માં આવે અરે ભાઈ અક્કલના આંધળાઓ અમુક વિદ્યાર્થીઓ અક્કલના આંધળા શું કામ બનો છો હાથે કરીને જ્યારે તમને કીધું છે એક થી પચી ઉધી જોવો બરાબર તો હું કામ તમે જોવા જાવ છો તમારા ઘરમાં એક થી પચી ઉધી રૂમ છે તોય તમારા બાજુ વાળાના રૂમમાં મોઢું મારું છે હે સમજાણું તો આમ ઊંચું કરીને જોઈ લેવાનું બાજુ વાળો હું લેવા બોલો તમે તો પચી વસ્તુ લેવા એને જુઓ ને બાજુ વાળો ગયો ઘરે સમજાણું કે નહીં ચલો ધ્યાન અહીંયા ખાસ ધ્યાન આપીશું કોઈ ટેન્શન નહીં લેવું દોસ્તો એક સિમ્પલ રીતે મારી વાતને સમજવી ચલો આગળ વધીએ ભાઈ નેક્સ્ટ ફરીથી એક વખત જરા ફટાફટ જોઈએ ચલો ભાઈ છત્રીસ ક્યાં આવે ચેક કરો છત્રીસ ક્યાં આવે હા એલઓસી ક્રોસ કરશો બરાબર ઓકે તો જો પેલા મોદીભાઈ કાતો क्योंकि आप पाकिस्तानी हो गोली मार दे है, खास ध्यान रख दो પછી મને નહી કેતા બરાબર કે સાહેબ એક માર્કસ અમારી ગોળીમાં ઉડી ગયો ઓકે ચલો મે ફટાફટ આન્સર આપશું ચલો બ thi very good 36 કે આવે 6 માં ચલો નેક્સ્ટ ઓકે એના પછી 96 કે આવે ચલો દોસ્તો ઝડપથી ચેક કરો 96 કે આવશે 96 કે આવશે ચેક કરો મિત્રો 96 ફટાફટ 96 જલ્દી ઓકે

સમજાણું કે નહીં ઓગણત્રીસ ક્યાં આવશે સાહેબ તેવીસ માં આવશે ઓકે તો આવી રીતે તમને ખાસ કરીને ખબર હોવી જોઈએ અને ક્યાં સુધી જોવાનું જો હવે હું તમને એવું પૂછું છોતેર ક્યાં આવે તો સાહેબ છોતેર ચોવી માં આવે અને દોસ્તો છોતેર છે ને છવ્વી માં આવે પણ મેં શું કીધું પચીસ ની આગળ જવાનું નહીં પચીસ સુધી જ પકડવાનું પચીસ થી આગળ વટવાનું જ નહીં છવી ઉપર ધ્યાન જ નથી આપવાનું મારે તો છોતેર ખાલી ચોવીસ માં જ આવે છે તો છોતેર ક્યાં આવે ભાઈ ચોવીસ માં શું કામ કારણ કે એક થી પચીસ સુધીના વર્ગમાં છોતેર ચોવીસ માં જ આવે છે તો મારે ત્યાં જ ધ્યાન આપવાનું છે મારે આગળ જોવાનું જ નથી ઓકે ચાલો તો આટલી વસ્તુ મારા માટે ક્લિયર થઈ ગઈ તો દોસ્તો આ જે વસ્તુ કરીને ધ્યાનમાં રાખવાની છે ઓકે ચલો આગળ વધશું મિત્રો ઓકે તો હવે ખાસ કરીને તમારે બરાબર ઓકે જોવાનું છે આ ગેમને પકડવાની છે અને એના આધારે તમારો આન્સર બેસ છે હવે જો ધ્યાનથી જુઓ દોસ્તો રેન્જ ઓકે અને ગેમ તમને ખબર હોવી જોઈએ ચલો અને ગેમ તમને વ્યવસ્થિત ખબર હોવી જોઈએ મિત્રો રેડી ચલો સ્ટાર્ટ કરીએ આપણે મિત્રો ફટાફટ આપણે શરૂ કરીશું રેન્જ અને ગેમ ઝડપથી ઓકે ધ્યાન અહીંયા હવે માની લો કે હું તમને કોઈ એક નંબર આપું છું થ્રી ટુ ફોર નાઇન હવે જો આનું વર્ગમુણ કઈ રીતે નીકળે એક આંકડો વ્યવસ્થિત સમજી લો બરાબર ઓકે ચલો ભાઈ બધી જ વસ્તુ હું સ્ટેપ બાય સ્ટેપ કહીશ એક આંકડો વ્યવસ્થિત સમજી લો ઓકે એટલે તમારો જવાબ ક્લિયર થઈ જશે રાઈટ ઓકે પણ હા આ સ્ટાર્ટ કરતા એક વસ્તુ હું તમને સમજાવી દઉં આડુ આડુ આવશે તે વસ્તુ એટલે સમજાવી દઉં જો એક વસ્તુ સમજો આપણે એક થી પચીસ સુધીના વર્ગને ધ્યાનથી જુઓ જો ભાઈ ધ્યાનથી જુઓ પચીસ સેટ ક્યાં આવે સાહેબ પચીસ પાંચમાંય આવે પચીસ પંદર આવે અને પચીસ છવ્વીસમાં માં માં પણ આવે આપણો ચાર વાગે હશે જ્યાં સુધી એસબીઆઈ ની એક્ઝામ નહીં પતી જાય ને ત્યાં સુધી ચાર વાગે લેક્ચર આપણો ડેલી રહેશે બસ તમારે તૈયારી કરવાની છે ખાલી ઓકે ચાલો ખાસ ધ્યાન આપીશું ઓકે કમ્પ્લીટ આપણે જરા જોઈએ તો મિત્રો માની લો કે થ્રી ટુ ફોર નાઇન છે આનું મારે વર્ગમૂળ કાઢવાનું છે થ્રી ટુ ફોર નાઇન છે એનું મારે વર્ગમૂળ કાઢવાનું છે હવે જો ફટાફટ વર્ગમૂળ કઈ રીતે નીકળે ઓકે ફટાફટ વર્ગમૂળ આપણું કઈ રીતે નીકળે દોસ્તો વ્યવસ્થિત ધ્યાન આપજો જો શું કરવાનું સૌથી પેલા આ આખી આખો નંબર જુઓ આ નંબર આ ત્રણ માંથી કઈ રેન્જમાં ફિટ થાય એ ચેક કરો વ્યવસ્થિત ધ્યાન આપો ભાઈઓ ખાસ ધ્યાન આપજો જો ભાઈ થ્રી ટુ ફોર નાઇન ઓકે કઈ રેન્જમાં ફિટ થશે દોસ્તો ધ્યાનથી જુઓ બે 0 થી 2500 ની વચ્ચે 3249 આવે ના સાહેબ ના આવે શું 2500 થી 5600 ની વચ્ચે આવે હા સર તો 3249 2500 થી 5600 ની વચ્ચે આવે મતલબ આ રેન્જમાં આવે આ રેન્જને શું કહેવાય 50 પ્લસ તો સીધા અહીંયા લખી નાખવાના કે સાહેબ આ સંખ્યા 50 પ્લસ વાળી રેન્જમાં આવે ઠીક છે દોસ્તો હવે આ સંખ્યાના છેલ્લા બે આંકડા જોવાના શું જોવાના છેલ્લા બે આંકડા છેલ્લા બે આંકડા જોવાના બીજું કાઈ ન જોવાનું સાહેબ છેલ્લા બે આંકડા જો ઓગણ હવે યાદ કરો એક થી પચીસ સુધીના વર્ગમાં ઓગણ ક્યાં આવે તો સાહેબ સાત ના વર્ગમાં ઓગણ આવે તો ઓગણ ક્યાં આવે સાત માં તો સીધા અહીંયા પ્લસ કરી દો સાત ને ભાઈ આ ઓગણ ક્યાં આવે તો સાહેબ સાત માં આવે તો સાત પ્લસ કરી દો પચાસ સાત સત્તાવન આ વર્ગમૂળ નીકળી ગયું બોલો આના કરતા બેસ્ટ મેથડ ક્યાંય મળે ખરી ન મળે ઓકે કારણ કે આપણી ઘરની બનાવેલી મેથડ છે આ ખાસ ધ્યાન આપીશું દોસ્તો સમજાણું કે નહીં મિત્રો તમને બધાને આ વસ્તુ ખબર હોવી જોઈએ ચલો ક્યાંય કન્ફ્યુઝન રહ્યું હોય તો મને એકવાર પૂછી લો ઓકે ચલો કોઈને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો દોસ્તો એકવાર પૂછી લો મેથડ ખબર પડી ગઈ બધાને વ્યવસ્થિત ચલો ભાઈ મેથડમાં કોઈ તકલીફ હોય તો ફટાફટ તમે મને પૂછી શકો ઓકે ચલો હવે ધ્યાન આપીશું દોસ્તો હજી એક નંબર ટ્રાય કરીએ સેવન નાઇન ટુ વન સેવન નાઇન ટુ વન ચલો આ ટ્રાય કરીએ એક નંબર ટ્રાય કરીએ પછી તમને ટ્રાય કરવા માટે આપીશ સેવન નાઇન ટુ વન ચલો ચેક કરો ભાઈ આ સંખ્યા ક્યાં આવે તો સાહેબ છપ્પન થી દસ હજાર ની વચ્ચે આ સંખ્યા આવે ચલો તો આ સંખ્યા ક્યાં આવે સાહેબ આવે કારણ કે કહેવાય માઇનસ ઓકે જી સાહેબ આરામથી હવે છેલ્લે જોવાના એકવીસ ચાલો ભાઈ વિચારો એકવીસ ક્યાં આવે એકવીસ ક્યાં આવે સાહેબ ભાઈ એકવીસ ક્યાં આવે તો ભાઈ અગિયાર નો વર્ગ થાય એકસો એકવીસ તો સાહેબ એકવીસ તો અગિયાર ના વર્ગમાં આવે કે નહીં તો આમાંથી માઇનસ કોને કરવાના અગિયાર

હવે ધડ બોલાવો ચાલો બોલાવો ચલો શું આન્સર આવશે થેન્ક યુ થેન્ક યુ સાહેબ બરાબર ઓકે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આજે મને બર્થડે વિશ કર્યો એ બદલ દરેક વિદ્યાર્થી મિત્રો નો ખૂબ આભાર થેન્ક યુ સો મચ ઓકે ચલો તમને ક્યાંક ને ક્યાંકથી માહિતી મળી હશે સોર્સ મારે તમને નથી પૂછવા પણ દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર મારા આજના દિવસને ખૂબ સ્પેશિયલ અને જબરદસ્ત બનાવવા માટે થેન્ક યુ મિત્રો ચલો આગળ વધીએ આપણે હવે ટોપિક પર જ ધ્યાન આપવાનું છે હા વેરી ગુડ ચલો સાહેબ બોલો આ કઈ રેન્જમાં આવે ભાઈ એકવીસો સાહેબ પચીસો થી છપ્પનસો ની વચ્ચે ના આવે ઝીરો થી પચીસો ની વચ્ચે આવે તો આ પચાસ માઇનસમાં આવે સોળ ક્યાં આવે સોળ સોળ ક્યાં આવે સોળ साहेब 4 નો વર્ગ 16 થાય ઓકે તો 16 કે આવે 4 માં 50 માંથી 4 જાય ભાઈ 50 માંથી 4 જાય 50 માંથી 4 માઈનસ કરો બરાબર તો કેટલા આવશે ભાઈ 56 સોરી 46 તો આ પેલા નો આન્સર આવશે દોસ્તો 46 સીધો જવાબ જ આવે કંઈ કરવાની જરૂર નથી ચલો બીજા માં જો કઈ રેન્જ માં આવે સાહેબ સાહેબ આ 50 માઈનસ વાળી રેન્જ માં આવે 01 કે આવે અરે ભાઈ 1 નો વર્ગ 01 જ થઈને તો 01 કે આવે 1 માં આવે 50 માંથી 1 જાય 49 ઓકે ચાલો બાવીસ ઝીરો નવ કઈ રેન્જમાં આવે સાહેબ સાહેબ ક્યાં આવે આવે કે નહીં હવે તો ખબર પડે ને ઓકે તો પચાસ માંથી બોલાવો ચાલો ખબર પડી કે નહીં બધાને મેથડમાં મજા આવી કે નહીં ભાઈ ઓકે બસ આવી જ બધી ટ્રિક્સ અને મેથડો કામ લાગે એક્ઝામ અંદર ઓકે ચલો ખાસ ધ્યાન આપશું બરાબર ચલો વેરી ગુડ છેતાલીસ ઓગણપચાસ સુડતાલીસ વેરી ગુડ નેક્સ્ટ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન જવાબ આપો ઝડપથી ચલો મિત્રો ત્રણે ત્રણ ના મને જવાબ આપવાના છે ઝડપથી મિત્રો ઓકે ચલો ભાઈઓ શું ઓકે નાઇન ટુ વન ભાઈ કઈ રેન્જમાં આવે સો માઇનસ વાળી રેન્જમાં ક્યાં આવે અગિયાર માં તો સો માંથી અગિયાર માઇનસ કરો તો કેટલા થાય દોસ્તો નેવ્યાસી એટી નાઇન આ તમારો જવાબ આવે તો પેલાનો જવાબ આવે નેવ્યાસી ઓકે ચાલો ધ્યાન અહિયાં સેવન થ્રી નાઇન સિક્સ બોલો કઈ રેન્જમાં આવે सब आरेंज 100 माइनस में आवे 96 क्या आवे विचारो 96 क्या आवे 14 નો વર્ગ થાય 196 તો 96 શું આવશે બરાબર 96 શું આવશે દોસ્તો 14 માં તો 14 માં આવશે તો 100 માંથી 14 માઈનસ કરો ઓકે તો કેટલા આવશે દોસ્તો 86 86 ઓકે ચલો 86 86 ચલો રેડી આગળ વધીએ છ્યાસી આવશે ભાઈ છ્યાસી રેડી ને ચાલો આ કઈ રેન્જમાં આવે સાહેબ પચીસો થી છપ્પનસો ની વચ્ચે આવે એટલે પચાસ પ્લસ વાળી રેન્જ આવે ભાઈ ઓગણત્રીસ ક્યાં આવે ઓગણત્રીસ ક્યાં આવે ત્રેવીસ ના વર્ગ આવે પાંચસો ઓગણત્રીસ તો અહીંયા સીધા ત્રેવીસ ને પ્લસ કરી દો પચાસ ને ત્રેવીસ કેટલા થાય તો તેર સેવન્ટી થ્રી આન્સર આવે ભાઈ આનો ઓકે મેં કીધું ને ધડબડાટી બોલાવાની છે ભાઈ ઓકે બસ તો ધડબડાટી થી જ આન્સર આવે ચાલો દોસ્તો

ચલો મિત્રો ઓકે ફટાફટ આન્સર આપવાના છે ભાઈ કઈ રેન્જમાં આવે ચોસઠ ક્યાં આવે આઠમાં ઓકે તો આનો જવાબ આવે બેતાલીસ ઓકે કઈ રેન્જમાં આવે સાહેબ સો માઇનસ ઓગણ પચાસ માં આવે તો આનો જવાબ આવે ત્રાણું ઓકે સાહેબ કઈ રેન્જમાં આવે સાહેબ સો માઇનસ ચુમાલી બાર માં આવે તો આનો જવાબ આ રહ્યો જવાબ બોલો કેટલો જબરદસ્ત આન્સર આવે છે કે નહીં ભાઈ આવે છે કે નહીં આન્સર ઓકે ચલો તો સરસ મજાનો આન્સર મને મળે છે અને બધા જ વિદ્યાર્થી મિત્રો આન્સર ધડ વડાટી આપે છે ચલો વેરી ગુડ તો આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલી મેથડ સમજાઈ ગઈ હશે કે વર્ગમૂળ કઈ રીતે નીકળે દોસ્તો પહેલી મેથડ તમને બધાને વ્યવસ્થિત સમજાણી હશે કે વર્ગમૂળ કઈ રીતે નીકળે છે બરાબર ચલો હવે આપણે મેથડ નંબર 2 ઉપર આવીએ ઓકે ચલો ભાઈ મેથડ નંબર 2 ઉપર આવતા પહેલા

તમે દુનિયાની કોઈ પણ સંખ્યા લો અને એનો વર્ક કરો ઓકે ધ્યાન અહીંયા બધાનું બરાબર ખાસ ધ્યાન આપીશું તમને દુનિયાની કોઈ પણ સંખ્યા લો અને એનો વર્ક કરો ઠીક છે વ્યવસ્થિત ધ્યાન આપીશું બરાબર ઓકે ચાલો કમ્પ્લીટલી ભાઈ આ બધા જ લેક્ચરો રેકોર્ડેડ રહેશે જે પણ લાઈવ લેકચર હું લઈશ બધા રેકોર્ડેડ એપ્લિકેશન પર અવેલેબલ રહેશે દોસ્તો તમે કોઈ પણ સંખ્યાનો વર્ક કરો કોઈ પણ સંખ્યાનો વર્ક કરો

નેક્સ્ટ અગર માની લો તમે 89 નો વર્ગ કરશો 89 નો અગર તમે 89 નો વર્ગ કરશો ઓકે તો 9 નો વર્ગ કેટલો થાય સાહેબ 9 નો વર્ગ એક્યાસી થાય તો 81 નો તો એક જ આવે કે નહીં તો દુનિયાની કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરશો દુનિયાની કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરશો ઓકે એમાં છેલ્લા આંકડાના વર્ગ બરાબર જ અહીંયા છેલ્લો આંકડો બનશે ચાલો હજી એક ટ્રાય કરીએ આપણે ઓકે હજી એક નંબર આપણે ટ્રાય કરીએ માની લો ઓકે બાય ફોર એક્ઝામ્પલ 82 નો તમે વર્ક કરો સાહેબ બ્યાસી નો વર્ગ કરો તો છેલ્લે કોણ આવે બે નો વર્ગ ચાર થાય તો સાહેબ છેલ્લે ચાર આવે છેલ્લે કોણ આવશે ભાઈ ચાર આવશે ઓકે ઓકે ચાલો ભાઈ ચાર આવશે નેક્સ્ટ આગળ વધીએ અગર માની લો અગર માની લો કે તમે અઠ્યાસી નો વર્ગ કરો તો છેલ્લે કોણ આવે સાહેબ અઠ્યાસી નો વર્ગ કરો તો આઠ નો વર્ગ ચોસઠ ચોસઠ ના કેટલા આવે ભાઈ ચાર આવે ઓકે આ ખાસ ધ્યાન આપીશું બરાબર હવે ધ્યાનથી જુઓ એના પછી અગર તમે માની લો કે ત્યાસી નો વર્ગ કરો સાહેબ ત્યાસી નો વર્ગ કરો તો છેલ્લે કોણ આવે નવ આવે ઓકે સાહેબ સત્યાસી નો વર્ગ કરો સત્યાસી નો વર્ગ કરો તો સાત નો વર્ગ ઓગણ તો છેલ્લે કોણ આવશે નવ આવશે ઓકે બરાબર ચલો એના પછી હજી આપણે ટ્રાય કરીએ ચલો હા અગર માની લો ચોર્યાસી નો વર્ગ કરો તો છેલ્લે કોણ આવે સાહેબ છ આવે સાહેબ છ્યાસી નો વર્ગ કરો તો છેલ્લે કોણ આવે સાહેબ છ આવે ઓકે સાહેબ પંચાસી નો વર્ગ કરો છેલ્લે કોણ આવે સાહેબ પંચ્યાસી નો વર્ગ કરો તો છેલ્લે પચીસ જ આવશે એસી નો વર્ગ કરો તો છેલ્લે છેલ્લે કોણ આવે આવે હવે મારો મતલબ એ છે ઓકે મારો મતલબ એ છે કે દુનિયાની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો એમાં છેલ્લો આંકડો એટલે કે એકમનો અંક હંમેશા એક ચાર છ નવ પચીસ અને ડબલ ઝીરો આટલા જ રહેશે દુનિયાની કોઈ પણ સંખ્યાનો વર્ક કરી લો મિત્રો હવે ગમે એનો વર્ગ કરી લેવાનો છૂટ એ વર્ગનો જે જવાબ આવે ને યાની કે જે વર્ગ આવે ને એમાં છેલ્લે એક ચાર છ નવ પચીસ અને ડબલ ઝીરો જ આવશે આની સિવાય બીજું કઈ નહીં આવે આ ખાસ ધ્યાન આપીશું ઓકે દોસ્તો સરસ મજાની ટ્રીક છે વ્યવસ્થિત સમજો ઓકે હવે ધ્યાનથી જુઓ હવે હવે વર્ગ છે એનું વર્ગમૂળ નીકળશે કે નહીં તો હવે મને એક જવાબ આપો કે દોસ્તો આ વર્ગમાં એક શું કામ આવ્યો કારણ કે એના વર્ગમૂળમાં કારણ કે સંખ્યામાં જો ભાઈ એકનો વર્ગ એક થાય

હવે જવાબ છ નો તમારે મને આપવાનો છે કે કોઈ પણ સંખ્યાના વર્ગમાં છેલ્લે છ હોય તો એના વર્ગમૂળમાં શું હશે ચલો દોસ્તો ભાઈ નોન ક્રિમિલિયર ઇંગ્લિશમાં કઢાવવા માટે ચાર થી પાંચ દિવસની પ્રોસિજર લાગે એટલે ફટાફટ કઢાવી લો સત્યાવીસ તારીખ સુધી ફોર્મ અવેલેબલ છે તમારી પાસે ઓકે ચલો દોસ્તો તો જે લોકોને નોન ક્રિમિલિયર ઇંગ્લિશમાં કઢાવવું એ કઢાવી લે સેન્ટ્રલ લેવલ ના અમુક ડોક્યુમેન્ટ માંગશે એ લોકો તમારી પાસે આ બધું રાખવાનું રેડી જ રાખવાનું દોસ્તો કામ લાગશે ચલો કોઈ એવું પૂછે સાહેબ નેક્સ્ટ યર એક્ઝામ આવશે ભાઈ એસ બેંક ની એક્ઝામ દર વર્ષે આવ્યો હા આપણને હજી અમુક લોકોને અત્યારે ખબર પડી હશે કે સાહેબ આવી કોઈ એક્ઝામ આવે પણ આ દર વર્ષે આવે છે એકે વર્ષ ખાલી નથી ગયું હા લોકડાઉન સિવાયની વાત કરું

નવ હોય તો કોણ આવે વિચારો સાહેબ નવ હોય તો ત્રણ અને સાત નવ હોય તો કોણ આવે ત્રણ અને સાત પચીસ હોય તો સાહેબ આવે આવે હોય તો તો મતલબ એ છે કે તમારે આ કોષ્ટક બીજી મેથડ જે આપણી છે એ બીજી મેથડ ની અંદર તમારે ધ્યાનમાં રાખવાનું છે દોસ્તો આ કોષ્ટક ઓકે પરંતુ હમણાં આ પચીસ અને પાંચ અને ઝીરો વાળી મેટરને ક્લોઝ સાઈડ માં રાખીએ એના માટે અલગથી વસ્તુ તમને શીખવાડીશ પેલા ખાલી અહીંયા ધ્યાન આપીશું બરાબર ઓકે સમજી લો તો ભાઈ એક ચાર છ નવ ઓકે અગર કોઈ સંખ્યાના વર્ગમાં છેલ્લે એક ચાર છ નવ હોય ઓકે તો એના વર્ગમૂળમાં એક હોય તો એક અને નવ ચાર હોય તો બે અને આઠ છ હોય તો ચાર અને છ નવ હોય તો ત્રણ અને સાત આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું દોસ્તો કમ્પ્લીટલી આપણે જોઈએ તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે તો બસ આટલું અગર તમને પહેલા કોષ્ટક અગર તમને આવડી જાય આ કોષ્ટક ભાઈ મેં કીધું એમ હમણાં પચીસ અને ડબલ ઝીરો ના ડિપાર્ટમેન્ટ ને છેલ્લે રાખશું ઓકે આ બધું પતી જાય એટલે પચીસ અને ડબલ ઝીરો વાળો ડિપાર્ટમેન્ટ ઓટોમેટિકલી હમણાં ક્લિયર થઈ જશે તમારા માટે ચલો તો હવે મેથડ ટુ ની આપણે વાત કરીએ કે દસ હજાર કરતા મોટી સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તો આ મેથડ આપણને કઈ રીતે કામ લાગે ઓકે ચલો તો દોસ્તો ફટાફટ રેડી થઈ જાઓ હવે હું તમને મેથડ શીખવાડવા જઈ રહ્યો છું એટલે વ્યવસ્થિત તમારે ધ્યાન આપવાનું છે ઓકે ચલો બરાબર કઈ રીતે આવશે તો માની લો કે તમારી પાસે વર્ગમૂળ કઈ રીતે કાઢવાનું તો આ સંખ્યા દસ હજાર મોટી છે એક છાપ એક થી બે એક્ઝામ્પલ વ્યવસ્થિત સમજી લો પછી સ્પીડ તમારે જ રાખવાની છે એટલે ખાસ ધ્યાન અહીંયા બધાનું છેલ્લે તમને સંખ્યામાં છ આપ્યા છે છ છેલ્લે કોણ આપ્યા છે તમને છ ભાઈ અગર છેલ્લે છ હોય તો ધ્યાનથી જુઓ સાહેબ વર્ગમાં છેલ્લે છ હોય તો વર્ગમૂળમાં ચાર અને છ આવે કે નહીં ઓકે તો સાહેબ વર્ગમૂળમાં આવશે ચાર અને છ અગર વર્ગમાં છેલ્લે છ આપ્યા હોય તો વર્ગમૂળમાં આવશે ચાર અને છ ઓકે હા સાહેબ બરાબર છે ચલો લખી નાખ્યા હવે આના છેલ્લા બે આંકડા કરી દેવાના કેન્સલ આના છેલ્લા બે આંકડા કરી દેવાના કેન્સલ ચલો છેલ્લા બે આંકડા કેન્સલ કરી દો વધુ કોણ ત્રણસો નવ વધુ દોસ્તો ત્રણસો નવ વધુ દોસ્તો અહીંયા ત્રણસો નવ હવે ધ્યાનથી જુઓ આ ત્રણસો નવ ને ક્યાં જોવાના ખબર ત્રણસો નવ ને વર્ગમાં જોવાના મતલબ એવી કઈ સંખ્યાનો વર્ગ ત્રણસો નવ ની નજીક આવે જો ધ્યાનથી જુઓ સાહેબ સત્તર નો વર્ગ થાય બસો નેવ્યાસી સાહેબ અઢાર નો વર્ગ થાય ત્રણસો ચોવીસ હવે ધ્યાનથી જોજો તો આ ત્રણસો નવ આ બંનેની વચ્ચે આવશે વચ્ચે એટલે કોની વચ્ચે આવશે સત્તર અને અઢાર બંનેની વચ્ચે આવશે ધ્યાનથી જોજો દોસ્તો સત્તર અને અઢાર બંનેની વચ્ચે આવશે ત્રણસો નવ સમજાણું બધાને સત્તર અને અઢાર બંનેની વચ્ચે આવશે ત્રણસો નવ ખાસ ધ્યાન આપશો દોસ્તો બંનેની વચ્ચે આવશે ત્રણસો નવ સત્તર અને અઢાર બંનેની વચ્ચે પણ આપણે શું કરવાનું ખબર આના કરતા એક્ઝેક્ટ નાનો આંકડો પકડવાનો તો સાહેબ આના કરતા એક્ઝેક્ટ નાનો આંકડો કોણ છે બસો ને નેવ્યાસી

આ બેમાંથી ફાઇનલ આન્સર કયો આ બેમાંથી તમારો ફાઇનલ આન્સર કયો ભાઈઓ એ તો સમજો ઓકે ચલો આ ખાસ ધ્યાન આપીશું તો આ બેમાંથી ફાઇનલ આન્સર કયો એ નક્કી કરવા માટે તમારે શું કરવું પડશે દોસ્તો તમારે આ 289 ને 309 આ બે નો તફાવત લેવો પડે ચલો આ બે નો તફાવત લ્યો સાહેબ 9 માંથી 9 જાય કેટલા વધે 0 અને 30 માંથી 28 જાય કેટલા વધે વીસ સાહેબ આ બે નો તફાવત આવ્યો વીસ હવે આ જે તફાવત છે ને તફાવત એ સત્તર કરતા નાનો કે મોટો તો સાહેબ તફાવત મોટો આવ્યો હવે ધ્યાનથી સાંભળજો જો તફાવત મોટો તો આ બે માંથી જે મોટો હોય એની જવાબ મતલબ તફાવત મોટો તો જવાબ મોટો તફાવત નાનો તો જવાબ નાનો સાહેબ તફાવત મોટો આવ્યો તો આ બે માં મોટો કોણ એકસો છોતેર તો આનું વર્ગમૂળ આવે એકસો છોતેર જવાબ આવી ગયો ભાઈ પહેલી વાર તમને માથાકૂટ જેવું લાગશે પણ વ્યવસ્થિત સ્પીડ પકડશો ને એટલે તમને ટેન્શન નહીં આવે ચલો ફરીથી એકવાર ટ્રાય કરીએ હજી એક નંબર આપણે લેશું જરા દોસ્તો ઓકે ચલો ખાસ ધ્યાન આપવાનું છે બધાએ ચલો ખાસ ધ્યાન આપીશું ભાઈ પંદર હજાર આઠસો ને છોતેર ધ્યાનથી જુઓ ચલો ભાઈ પંદર હજાર આઠસો ને છોતેર ઓકે ચલો આપણે આનું વર્ગમૂળ કાઢીએ છેલ્લે કોણ છે છ ચલો ભાઈ છ હોય તો કોણ આવે ચાર અને છ આવે સાહેબ હવે છેલ્લા બે આંકડા કર નાખો કેન્સલ એકસો અઠાવન ક્યાં આવે એકસો અઠાવન ક્યાં આવેલીસ અને એકસો ચુમ્માલીસ પછી એકસો અઠાવન આવે ઓકે તો અહીંયા બંને જગ્યાએ બાર બાર લાગશે કે નહીં હવે આ બેમાંથી કોઈ એક તમારો આન્સર છે તો આ એકસો ચુમ્માલીસ અને એકસો આ બે નો તફાવત લઈ લો આઠ માંથી ચાર જાય તો ચાર

એના પછી ત્રણસો આવે આરામથી આવે ભાઈ વીસ નો વર્ગ કેટલો થાય સાહેબ વીસ નો વર્ગ ચારસો એ તો વધી જાય ને તો આ ચાલે નહીં તો ત્રણસો બાણું ઓગણીસ ના વર્ગ પછી આવે એટલે ઓગણીસ ઓગણીસ અહીંયા લગાડી દઈએ હવે આ બે નો તફાવત કાઢો ચલો ભાઈ બે માંથી એક જાય તો એક નવ માંથી છ જાય તો ત્રણ એકત્રીસ આવ્યો તફાવત તફાવત ઓગણીસ કરતા કેવો એવો મોટો દોસ્તો તફાવત મોટો તો આન્સર એ મોટો એકસો તમારો આન્સર આવશે ઓકે દોસ્તો ચાલો આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રોને અહીંયા સુધીનો કોન્સેપ્ટ અને કન્ટેન્ટ વ્યવસ્થિત સમજાણું હશે ઓકે ચાલો એક નંબર હજી આપણે ટ્રાય કરીએ ચલો આનું મારે વર્ગમૂળ કાઢવાનું છે વ્યવસ્થિત ધ્યાનથી જોજો અચ્છા નવ ભાઈ નવ હોય તો શું આવે નવ હોય તો કોણ આવે નવ હોય તો ત્રણ અને સાત દોસ્તો નવ હોય તો ત્રણ અને સાત આવશે દોસ્તો નવ હોય તો કોણ આવશે ભાઈ ત્રણ અને સાત આવશે

આ કોષ્ટક વ્યવસ્થિત બધાનું લખાઈ ગયેલું હોવું જોઈએ કોષ્ટક લખી નાખો પછી હવે ધડબડાટી તમારે બોલાવવાની છે ચલો અત્યાર સુધી મેં જે શીખવાડ્યું એમાં ધડબડાટી બોલાવી દેવાની છે આપણે ઓકે ચલો હાલો ભાઈ ઢીલું નથી પડવાનું હા એકવાર નક્કી કર્યું છે બરાબર અમુક લોકો એમ કે સાહેબ પેલા જોઈ તો ખરા એવી એવી કેવી એક્ઝામ આવે કેવા દાખલા આવે હવે જોવામાં જોવા જિંદગી વહી જાય સમજાણું કે નહીં આ ખાસ ધ્યાન આપો સમજાણું એના કરતા લડી લેવાનું વ્યવસ્થિત વેરી ગુડ ચલો તો સ્ટાર્ટ કરીએ દોસ્તો ચલો તમારી સામે આ રહ્યા ચાર આંખ ઓકે ચાર સંખ્યા ચાર ની પાંચ છે મને આ પાંચે પાંચ ના વર્ગમૂળ કાઢી નાખો અને એ પણ ધડબડાટી ચાલો ફટાફટ દોસ્તો ચલો રેડી ચલો ડી ઓકે ચલો ભાઈ સ્ટાર્ટ કરજો હાલો ફટાફટ ફટાફટ ધબધબાટી બોલાવાન છે ભાઈ હા વેરી ગુડ ચલો રેડી હાલો એક બે તમે સોલ્વ કરો પછી હું ચાલુ કરું અહીંયા ઓકે ભાઈ મેથ્સનું બેઝિક કોઈ પણ એક્ઝામમાં કામ લાગે મને એટલી ખબર પડે હા અમુક લેવલ નથી કામનું પણ બેઝિક બધે જ કામ લાગે અગર તમારે કોઈ પણ એક્ઝામની વ્યવસ્થિત રીતે તૈયારી કરવી હોય ને તો બેઝિક તમને આવડવું જરૂરી છે બેઝિક આવડવું જરૂરી છે

ત્રણ આઠ માંથી છ જાય બે તફાવત આવ્યો તફાવત આવ્યો તફાવત મોટો તો આન્સર છપ્પન ક્યાં આવે ચલો ચેક કરો ચેક કરો પાંચસો છપ્પન ક્યાં આવે ફટાફટ પાંચસો છપ્પન ક્યાં આવે ઓકે ચલો ભાઈ ત્રેવીસ નો વર્ગ કેટલો થાય સાહેબ તેવીસ નો વર્ગ પાંચસો ઓગણત્રીસ અચ્છા સાહેબ ચોવીસ નો વર્ગ સાહેબ પાંચસો છોતેર વધી ગયો આના કરતા વધી ગયો ને તો આનું કઈ કામ ન જવા દો ઓકે ચલો તો ભાઈ પાંચસો છપ્પન ક્યાં આવ્યો ઓગણત્રીસ ના વર્ગ ઓકે ત્રેવીસ ના વર્ગ પછી પાંચસો ઓગણત્રીસ પછી તો અહીંયા ત્રેવીસ ત્રેવીસ લાગી જાય ભાઈ આરામથી હવે ધ્યાનથી જો આ બે નો તફાવત લ્યો ચલો ભાઈ આ બે નો તફાવત લ્યો હવે છે ને કોક તફાવત આમાં આમાં છેલ્લે નવડો આવતો હોય તફાવત લેવા વાંધો હોય ને તો જો અહીંયા ધ્યાન અહીંયા ધ્યાન એક મસ્ત મજાની વસ્તુ બતાવું હંમેશા જો આમાંથી આને બાદ કરવાનું હવે ઘણા ને બાદ કરવામાં ફાંફા પડતા હોય ને આવી રીતે નવડો આવતો હોય ને બાદ કરવામાં ફાફા પડતો હોય તો શું કરવાનું જો ધ્યાનથી જોજો એક કામ કરો આમાં એક વધારી દો સાહેબ આમાં એક વધારો તો પાંચસો ત્રીસ થાય તો આમાં એક વધારો ને તો આમાં એક વધારી દો બે બાજુ એક એક વધારી દો તો અહીંયા પાંચસો સત્તાવન થાય હવે ચેક કરી લો આ બેનો તફાવત લેવો એકદમ ઈઝી થઈ ગયો કે નહીં સાહેબ સત્યાવીસ ઓકે તો આ બેનો તફાવત એ સત્યાવીસ જ આવે ચેક કરી લેવાનું છૂટ હવે એટલું તો અક્કલ ચાલી ગઈ છે કે અહીંયા એક વધ્યો તો અહીંયા એક વધી ગયો સમજાણું હવે જો પાંચસો ત્રીસ ને પાંચસો સત્તાવન નો તફાવત લેવો ઈઝી થઈ ગયો ભાઈ સમજાણું બધાને વ્યવસ્થિત સમજાણું બધાને મજેદાર વસ્તુ શીખવાડી ભાઈ તમને ચલો ધ્યાન અહીંયા બધાનું કમ્પ્લીટલી તો આ બેનો તફાવત આવે સત્યાવીસ સત્યાવીસ ત્રેવીસ કરતા મોટો તો આન્સર આવશે મોટો બસો ને છત્રીસ ચલો રેડી નેક્સ્ટ એના પછી સ્ટાર્ટ કરીએ ચલો અહીંયા ધ્યાન એક હોય તો કોણ આવે સાહેબ એક અને નવ छल्ले 21 करो कैंसिल 193 क्या आवे 193 क्या आवे तो सर 13 નો વર્ગ થાય 169 કારણ કે 14 નો વર્ગ કેટલો થાય 196 ભાઈ 196 વધી જાય આ ના કરતા તો 193 ક્યાં આવે 13 ના વર્ગ પછી 193 આવે તો અહીંયા બનنے જગ્યા 13 13 લખશે હવે છે ને દોસ્તો અક્કલ ચલાવવાની આ બે નો તફાવત આ બે ને ધ્યાનથી જુઓ આ બે ને જોઈને ખબર પડી જાય કે નહીં આમ અંદરથી ફીલિંગ આવશે આ બે ને જોઈને કે સાહેબ આનો તફાવત તૈયાર કરતા મોટો જ હશે સમજાણું તો હવે છે ને ફિલિંગ થી કામ ચલાવો મોટો જ આવશે તફાવત આવી ફિલિંગ અંદર થી આવી જવી જોઈએ તો આ બે નો તફાવત તૈયાર કરતા મોટો જ હશે તો આન્સર મોટો વન થર્ટી નાઇન અને માની લો કે કોઈને ડાયરેક્ટ ફિલિંગ ના આવે તો બાદ બાકી તો આવે કે નહીં પછી કર નાખવાની ફિલિંગ ના આવે તો બાદબાકી આવશે સમજાણું કે નહીં ચલો વેરી ગુડ ચલો છેલ્લે લાસ્ટ આપણે જોઈએ ચાર હોય તો કોણ આવે સાહેબ ચાર હોય તો બે અને આઠ छल्ला भी आंकड़ा करिए कैंसिल 400 ओके 475 क्या जाए भाई 475 क्या उसे चलो વિચારો 475 बोलो भाई 1 21 નો વર્ગ કેલો થાય 441 22 નો વર્ગ 484 આના કરતાં વધી જાય તો 21 21 લાગે કે નહી બે જગ્યા આ સાહેબ આ બે નો તફાવત લ્યો ભાઈ પાંચ માંથી એક જાય તો ચાર વધે સાત માંથી ચાર જાય તો ત્રણ વધે તફાવત ચોત્રી આવ્યો તફાવત આવ્યો મોટો તો આન્સર એ મોટો બસો ચલો બધા આ પેજ ના આન્સર ચેક કરી લો વ્યવસ્થિત વેરી ગુડ ભાઈ ધડબડાટી બડાટી બોલાવી દીધું આમાં તો ચલો આગળ વધીએ દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન ચલો ભાઈ ફટાફટ હવે આ નવા આંકડા આવ્યા જૂના તો હા નવા આવ્યા નવા ચલો અપડેટેડ આંકડા ફટાફટ આ બધા સોલ્યુશન આપો ચલો ઝડપથી હવે તો સ્પીડ લાવવાની છે જેટલું સ્પીડમાં કરશો દોસ્તો એટલી તમારી સ્પીડ વધશે આ ખાસ ધ્યાન ટાઈમપાસ બિલકુલ નહીં

साहेब 22 નો વર્ગ થાય 484 484 પછી 488 આવે કે નહીં હા સાહેબ आरामથી આવે તો બે જગ્યા 22 22 લગાડી દો આ બે નો તફાવત કેટલો થાય 4 સાહેબ તફાવત 4 થાય તો આંકડો તફાવત નાનો ને તો આન્સર એ નાનો તો આનો જવાબ આવે 221 વેરી ગુડ ધડબડાટી બોલાય દીધી ચાલો બધાએ નેક્સ્ટ નેક્સ્ટ એક હોય તો કોણ આવે સાહેબ એક હોય તો 1 અને 9 છેલા બે આંકડા કરો કેન્સલ

સોળ નો વર્ગ બસો છપ્પન થાય ને બસો છપ્પન પછી બસો આ કારણ કે સત્તર નો વર્ગ બસો ને થાય ટુ એટી નાઇન એવું છે ઓકે ચાલો એક જ મિનિટ ભાઈ પ્રશાંત સાહેબ અગત્યની જાહેરાત કરવાના છે એટલે એક મિનિટ માટે હું પેલા પૂરો કરી લો પછી આપણે એને બોલાવીએ બરાબર ઓકે ચાલો સાહેબ એક જ મિનિટ હો દોસ્ત ચાલો તો ભાઈ આ બે તફાવત લઈએ ચાલો તો ભાઈ બંને જગ્યાએ સોળ લાગશે કે નહીં આરામથી લાગે સાહેબ ચાલો તફાવત લઈએ બસો બ્યાસી માંથી બસો છપ્પન આ બે નો તફાવત ભાઈ તફાવત ને ધ્યાનથી જુઓ જોઈને ખબર પડે કે આ તફાવત ને જોઈને અંદરથી ફિલિંગ આવે કે સાહેબ આનો તફાવત નાનો જશે હવે સોરી તફાવત મોટો જશે કારણ કે જો છપ્પન છે ને બ્યાસી છે સોળ કરતા તો મોટો જ થવાનો ઓકે તો ભાઈ સીધી વાત છે આન્સર આવશે મોટો 168 હવે કોઈને જોઈને ફીલિંગ ના આવે આવું બને ભાઈ કે ફીલિંગ ના આવે જોઈને તો શું કરવાનું તફાવત 12 માંથી 6 જાય તો 6 વધે ઓકે 27 માંથી 25 જાય બે 26 તફાવત આવે મોટો આવી જ ગયો દે ઓકે ચાલો આગળ વધીએ દોસ્તો નેક્સ્ટ આના 9 હોય તો કોણ આવે 3 અને 7 છેલ્લા બે આંકડા કરીએ કેન્સલ છેલ્લા બે આંકડા કરીએ કેન્સલ ચાલો 349 ક્યાં આવશે ચાલો વિચારો ઝડપથી 349 349 ચલો ભાઈ અઢાર નો વર્ગ થાય ત્રણસો ચોવીસ તો આ અઢાર પછી આવશે અઢાર નો વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસ નો વર્ગ ત્રણસો એકસઠ વધી જાય ના ચાલે તો અઢાર અઢાર આવશે કે નહીં ચલો હવે આ બે નો તફાવત લઈ લો ભાઈ આ બે નો તફાવત નવ માંથી ચાર જાય પાંચ ચાર માંથી બે જાય ચાર માંથી બે જાય બે આવે પચીસ તફાવત આવ્યો મોટો આન્સર આવે મોટો એકસો સત્યાસી ભાઈ ચલો વેરી ગુડ ભાઈ ધડ આન્સર આવે જો બધાના ચલો નેક્સ્ટ નેક્સ્ટ એના પછી

તો સાહેબ માટે પણ કઈક સરપ્રાઈઝ રાખી લાઈવ માં સરપ્રાઈઝ તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો તમારી હાજરી અંદર તરુણ સાહેબ નો બર્થ આપણે લાઈવ સેલિબ્રેટ કરવો છે અને ગઢિયા સાહેબ હારે આવી ગયા છે તો કેક કટિંગ આપણે લાઈવ રાખવું છે આજે ઓકે સાહેબ ચાલો આવી જાવ કેક લઈને આવી જાઓ બધા વિદ્યાર્થી મિત્રો એક વાર સાહેબ ને હેપી બર્થડે ડે વિશ કરી દો તમારા તરફથી કે આવું ને આવું મેથ સાહેબ ભણાવતા રહીએ કાયમ ચાલો સાહેબ

વેપ સંકુલ પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું અને આના કરતા પણ સૌથી વધારે ઉપર હું તમામ વિદ્યાર્થી મિત્રો નો આભાર વ્યક્ત કરું છું તમને કદાચ સંભળાય કે નહીં પણ આગળ પાછળનો આખો સ્ટાફ જોર જોર થી તાળીઓ પાડી રહ્યો છે ઓકે

લાઈવ તો હા કેક નો ટેસ્ટ સારો છે માપ માં સાહેબ ઓકે સાથે સાથે દોસ્તો બે વ્યક્તિઓ ખાસ બરાબર ઓકે હું બોલાવવા માંગુ છું ઓકે અમારા એક યોગેશભાઈ ને રાહુલભાઈ આવી જાય બે ભાઈઓને ઓકે આ બે ભાઈઓને એટલા માટે કે ઘણી મહેનત કેમેરા પાછળ કરે છે આ બે ભાઈઓ સતત અમારા શું કેમેરા આની સાથે ઘણી ટીમ જોડાયેલી છે પણ રાહુલભાઈ ડેલી જે લાઈવ મારો લેક્ચર ચાલતો ને એમાં રાહુલભાઈ હોય છે ઓકે એટલે પેલા તો યોગેશભાઈ ને

આ લેક્ચર પાછો લોંગ લાસ્ટિંગ રહેવાનો છે બધા લોકો જોવાના છે ઓકે હું ખાઈ યુ અને સાથે બરાબર શું કહેવાય કે અમારા જે ટાઈપિંગ ટીમની અંદર છે બરાબર ઓકે કદાચ બહેનો બાર હશે તો ટાઈપિંગ ટીમની અંદર બરાબર ઓકે જે શું કે ખૂબ સરસ એવી ટાઈપિંગ ટીમ છે મારી બહેનો સાથે ભાઈઓની પણ તો એ લોકો પણ સતત બહુ અમારી પાછળ બહુ મહેનત કરે છે ઓકે નામ બધા લેવા તો પોસિબલ નહીં થાય પણ એ બહુ સારી એવી મહેનત કરે છે દોસ્તો તમારા માટે અમે ખાલી તમને ભણાવીએ છીએ

અને સાહેબના સમોસા તો આવી જ ગયા છે ટેબલ ઉપર રાહ જોવે છે તો વધારે સમય નહીં લેતા તરુણ સાહેબ ને વન્સ અગેન મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે ખૂબ ખૂબ વધારે જીવે અને આવું જ મેચ તમને ભણાવતા રહે તો મળીએ વિદ્યાર્થી મિત્રો ચલો થેન્ક યુ ઓલોફી માઇક તો આપતા જાવ ઓકે ઓકે ચલો થેન્ક યુ થેન્ક યુ ચલો તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો ઓકે બરાબર પાછું ઓકે યસ થેન્ક યુ તો ભાઈ બહુ સરસ મજાનો એક્સપિરિયન્સ એક ગ્રાન્ડ એક્સપિરિયન્સ થયું આજના દિવસ માટે મને ઓકે અને આવું તો પહેલી વાર મારી લાઈફમાં મેં એક્સપિરિયન્સ કર્યો છે ફર્સ્ટ એક્સપિરિયન્સ તો એ બદલ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઓકે અને પાછા આપણે બેક ટુ ધ પોઈન્ટ આવી જઈએ બરાબર ઓકે થોડાક મિત્રો ટોપિક બાકી છે પછી આપણે આવતીકાલના લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું ઓકે ચલો ચાલો ઓકે થેન્ક યુ થેન્ક યુ મિત્રો ચલો ભાઈ અહિયાં સુધીનો આપણે સોલ્યુશન હવે દોસ્તો ક્યુબ વાળો જે ટોપિક છે આપણે આગળ કન્ટિન્યુ કરવાનો છે પણ ક્યુબ વાળો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા ખાલી બે થી પાંચ મિનિટ માટે એક નવો ટોપિક મારે તમને વચ્ચે ડિસ્કસ કરાવવાનો છે ચલો ઓકે હા થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ઓકે ચલો એટલે થેન્ક યુ થેન્ક યુ કહ્યું એટલે લેક્ચર પૂરો નથી થયો એક ટોપિક પૂરો કરીને પછી લેક્ચર પૂરો કરીશ બરાબર પછી આપણે આવતીકાલે કન્ટિન્યુ પાછું કરીશું મિત્રો ખાલી પાંચ મિનિટ માટે દોસ્તો ધ્યાન આપીશું કોઈ પણ સંખ્યાનો એકમનો અંક ઓકે દોસ્તો ચલો બરાબર કોઈ પણ સંખ્યાનો એકમનો અંક અગર એકમનો અંક અગર તમને પાંચ દેખાય તો એનો વર્ગ કઈ રીતે કરવાનો બસ આ એક ટોપિક આજે શીખવાડીશ પછી એકવાર એકવાર કરી કરી ઓકે ટોપિક ચાલો દોસ્તો તો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તો બરાબર કઈ રીતે વર્ક કરો માની લો કે મારે પંચોતેર નો વર્ગ કરવાનો છે તો શું કરવાનું ધ્યાન અહીંયા બધાનું ખાસ ભાઈ પહેલા પાંચ નો આપણે વર્ક કરીશું ચાલો ભાઈ પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ પાંચ નો વર્ગ કેટલો થશે હવે શું કરવાનું સાત એ સાત પછી કોણ આવે સંખ્યામાં આઠ તો સાત અને આઠ બંનેનો ગુણાકાર કરો સાત અઠા કેટલા થાય છપ્પન ઓકે બસ આ બે ને ચીપકાવી દો એટલે કે જોઈન કરી દો એટલે છપ્પન પચી આવી ગયો જવાબ તમારો ઓકે આ ખાસ ધ્યાન તો ભાઈ તમારો વર્ગ નીકળી ગયો

ચાલો ભાઈ નો વર્ગ શોધીને આપો મને फटाफट દોસ્તો પંચાણું ઓકે પંચાણું નો વર્ગ શોધીને આપો મને ઝડપથી વેરી ગુડ ભાઈ પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ અચ્છા નવ પછી કોણ આવે ભાઈ નવ પછી દસ જ આવે આપણે નેક્સ્ટ એના પછીના ના પોઈન્ટ ઉપર જઈએ ઓકે ચલો અગર માની લો કે એકસો પચીસ નો વર્ગ શોધવાનું કેતો તો શું કરશું એકસો નો વર્ગ શોધવાનું કેતો તો સાહેબ પાંચ નો વર્ગ થાય પચીસ સંખ્યામાં બાર પછી કોણ આવે તો સાહેબ બાર પછી તેર આવે તો બાર અને તેર નો ગુણાકાર કેટલો થાય સાહેબ બાર ગુણ્યા તેર કેટલા થાય એકસો છપ્પન એકસો છપ્પન પછી આ રહ્યો જવાબ હવે ઘણાને પ્રોબ્લેમ એ થાય કે બાર ગુણ્યા તેર તમે ફટાફટ કેમ કર્યા આવું તો અમને ફાવતું નથી તો જો દોસ્તો અહીંયા ધ્યાન મેં આમાં કઈ નથી કર્યું મને છે ને ઘડી આવડે છે થોડા થોડા થોડાની નહીં હારા આવડે છે ઓકે રાઈટ થોડા થોડા મને સારા ઘડી આવડે છે ઓકે એટલે જો જવાબ આ રીતે આવે આ છે ને એને હું તોડી નાખું બે ગુણ છ થાય તો જો હું આવું કરું તેર જો ઇઝીલી થઈ ગયો કે નહીં ગુણાકાર ચલો પણ આ ગુણાકાર માઇન્ડમાં કરવાનો લખીને નહીં ચલો હજી એક નંબર તમારા માટે આપણે જરા જોઈએ દોસ્તો ઓકે ચલો બરાબર હજી એક નંબર આપણે જરા જોઈએ માની લો કે તમારે વન ફોર્ટી ફાઈવ એકસો પિસ્તાલીસ નો વર્ક કરવો છે ચલો એકસો પિસ્તાલીસ નો વર્ગ તમે કઈ રીતે કરશો તો દોસ્તો છેલ્લે તમને અહીંયા પાંચ આપ્યો છે ભાઈ પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું બરાબર ઓકે ચલો પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ હવે અહીંયા બધા ચૌદ ચૌદ પછી કોણ આવે પંદર તો ચૌદ અને પંદર નો ગુણાકાર કરો હવે જો દોસ્તો ચૌદ અને પંદર નો ગુણાકાર કરો ભાઈ ચૌદ ને તોડો સાત આવે પંદર સત્તા એકસો પાંચ અને એના ડબલ એટલે બસો દસ સીધા મૂકી દો બસો દસ આર્યો જવાબ

તો તો દોસ્તો દોસ્તો આજનું હતું બેઝિક હવે આવતીકાલથી અગર તમે ધ્યાનથી જોશો હું તમને આ ઘન વાળો ટોપિક કમ્પલીટ કરાવીશ અને ઘન વાળો ટોપિક જેવો આપણો પૂરો થશે એટલે તરત જ દોસ્તો ડિવિઝીબિલિટી રૂલ એટલે ભાજ્યતાની ચાવી શીખવાડીશ અને ડિવિઝીબિલિટી રૂલ શીખ્યા પછી સીધા આપણા દાખલા સ્ટાર્ટ થવાના છે ઓકે એટલે આવતીકાલે સીધું આપણે પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની છે દાખલાની બેઝિક સમજીને ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું બરાબર દોસ્તો ક્યુબ વાળો ટોપિક હું આવતીકાલના સેશનમાં લઈશ ઓકે રાઈટ તો દરેક વિદ્યાર્થી મિત્રોનો ફરી એક વખત બરાબર વેબ સંકુલ પરિવાર અને સાથે સાથે દરેક વિદ્યાર્થી મિત્રો અને અમારી ટીમનો ખૂબ ખૂબ આભાર આજનો દિવસ મારા માટે સ્પેશિયલ બનાવવા માટે કામ તો હું ડેલી કરતો જ રહ્યો છું પણ આજે એક સ્પેશિયલ દિવસ સાથે ઓકે શું કે દિવસ તો હતો જ આજનો ભાઈ દરરોજની એમ જ હતો બરાબર પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સરસ એવો અને સ્પેશિયલ દિવસ બનાવી દીધો ઓકે રાઈટ વિદ્યાર્થીઓ અને અમારા જે સ્ટાફ મેમ્બર્સ છે એણે આજનો દિવસને ખૂબ સરસ મજાની રીતે સ્પેશિયલ બનાવ્યો તો હું સ્ટાફને તો પર્સનલી થેન્ક્સ વ્યક્ત કરીશ પણ સાથે દરેક વિદ્યાર્થી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ઓકે આવતીકાલે મિત્રો આપણે ફરી પાછા ભેગા થવાનું છે ઓન ટાઈમ ચાર થી છ ના સેશનમાં ઓકે અને ચાર થી છ ના સેશનમાં દોસ્તો હવે આપણે મેઇન તૈયારી હવે ચાલુ થશે ધીરે ધીરે ઓકે હવે આપણે કન્ટિન્યુ સવાલ ઉપર આપણે ડિસ્કશન કરીશું ઓકે ચાલો રેડી મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં કોઈ પણ કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો ફરી પાછા આપણે આવતી નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું થેન્ક યુ સો મચ ઓકે આપણી જે નવી ચેનલ છે એસએસસી બેંકિંગ બાય વેબ સંકુલ એને ખૂબ સરસ મજાની રીતે મિત્રો લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે આ વિડીયોને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવો જરૂરી છે ઓકે મળીએ નેક્સ્ટ સેશમાં થેન્ક યુ સો મચ હેવ અ ગુડ ડે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ